હેલો ફ્રેન્ડ્સ ભરત નકું વેબસંકુલમાં તમારું બધાનું દિલ ખોલીને તગારે ભરી ભરીને સ્વાગત કરું છું આજે તો કે આપણે ભાઈ જે સિરીઝ છે એન સીઆરટી જીસીઆરટીની એ સિરીઝ આગળ કન્ટિન્યુ કરવાની છે એ સિરીઝનો આઠમો પાર્ટ જોવાનો છે કેટલામાં આઠમો તમને કદાચ સવાલ થાય કે સાહેબ બાકીના પાર્ટ ક્યાં છે મેથ્સ બાય વેબશંકુર આ નામની યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલની અંદર છે છે નામ જ એમાં તમને મળી જશે ગણિતમાં જેસીઆરટી કે એનસીઆરટીકો બે એક જ છે કઈ અલગ નથી આઠમો પાઠ જોવાનો છે ધીમે ધીમે જોતા જઈએ શરૂઆત એની પહેલાં હું તમને ફટાફટ જણાવી દઉં કે ભાઈ મેગા ફેસ્ટિવલ છે અને આ ફેસ્ટિવલ અંતર્ગત એક ઓફર છે ઓફર શું છે તો કે ત્રણ મહિનાના બારસો ને નવ્વાણું રૂપિયા છે છ મહિનાના ચોવીસો ને નવ્વાણું રૂપિયા છે અને બાર મહિનાના ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા છે કોના તો કે કોઈ પણ એક કોર્સના તમને ઈચ્છા પડે ને એ એક કોર્સના જે મેં કીધા ને એ રીતે પ્રાઇસ છે કે ભાઈ ત્રણ મહિનાના કેટલા છે બારસો નવ્વાણું કોઈ પણ વેબ સંકુલનો કોર્સ પરચેસ કરો ત્રણ મહિના માટે બારસો નવ્વાણું તમે કોઈ પણ કોર્સ છ મહિના માટે પરચેસ કરો ચોવીસો નવ્વાણું અને કોઈ પણ કોર્સ પરચેસ કરો બાર મહિના માટે ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં મળવા પાત્ર છે ઓફરનો વહેલા તો પેલા ધોરણે લાભ લઈ લેજો ઓકે ધોરણ સાત આપણે સ્ટાર્ટ કરી દીધું હતું એમાં બે ચેપ્ટરે જોઈ નાખ્યા હતા એની પછી હવે આપણે આમ જોઈ તો ત્રીજું ચેપ્ટર છે પણ તમને ચોપડીમાં આઠમું આપેલું હશે તો એ આઠમું જ છે પણ આપણે હવે ત્રીજું ચેપ્ટર જોવાનું છે સાહેબ આઠમું છે તો અત્યારે કેમ જવો છો વચ્ચેના ચેપ્ટર ક્યાં છે જેમ મેં તમને કીધું કે ભાઈ સ્ટાન્ડર્ડ સિક્સ પહેલાં કમ્પ્લીટ કરાવી એ મેં કમ્પ્લીટ કરાવ્યું હા એની પછી હવે સ્ટાન્ડર્ડ સેવન કમ્પ્લીટ કરાવી તો સાહેબ સેવન સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરાવવાનું છે તો પહેલાં એક લો એની પછી બે લો એની પછી ત્રણ લો એની પછી ચાર લો એની પછી પાંચ લો એની પછી છ લો આ રીતે લો ને મને કોઈ વાંધો નથી પણ આ રીતે લેવાનું રીઝન શું છે કે એ એક કોન્ટ આપણો જે ધોરણ સાત હોય ને એનો એક આખે આખો ટોપિક આવતો હોય જેવી રીતે સંખ્યાઓ છે તો આની પહેલાં લેક્ચર જોઈએ ને એ સંખ્યા ઉપર હતા તો એ આપણે જોઈ લીધા હવે આ પણ સંખ્યાનો જ ટોપિક છે તો હવે આ આપણે જોવાનું છે હવે તમે સંખ્યાના ટોપિકમાં અને હું અલગથી દેખાડું કે ભાઈ પહેલાં ઘાત ઘાતાંકને એ બધું હું તમારે પાસે પૂરું કરાવું અને એની પછી હું તમને સંખ્યા કહું તો એ તમે ખુદ કન્ફ્યુઝ થશો એટલે બેટર છે કે એક વખત હું તમને સંખ્યા કમ્પ્લીટ કરાવી દઉં એની પછી ધીમે ધીમે આપણે જે તે ટૉપિક બાકી હશે એ આપણે પૂરા કરશું એટલે આપણે કેટલામું ચેપ્ટર છે પ્રકરણ આઠ વચ્ચેના બાકી છે પણ એ મેં કીધું એ પ્રમાણે જેમ જેમ ટોપિક આવશે એમ કરાવતો જઈશ હવે સમય સંખ્યા છે હવે સમય સંખ્યા છે ને એ આપણી જેટલી પણ સંખ્યા છે ને એ દરેક સંખ્યા આની અંદર આવી જશે પણ સિવાય બે ત્રણ કઈ કઈ જો પેલા છે ને સમય સંખ્યા કોને કહેવાય કે જેને તમે પી બાય ક્યુ ના ફોર્મમાં લખી શકો જે સંખ્યાને તમે પી બાય ક્યુ ના ફોર્મમાં લખી શકો ને એને સમય સંખ્યા કહેવાય પણ એમાં કન્ડિશન છે કે પી છે ને એ ઝેડમાંથી હોવો જોઈએ અને ક્યુ છે ને એ પણ ઝેડમાંથી હોવો જોઈએ ઝેડમાંથી હોવો જોઈએ એનો મતલબ શું થાય એનો મતલબ એવો થાય કે પૂર્ણાંક સંખ્યા કોઈ પણ હોવી જોઈએ કઈ હોવી જોઈએ પૂર્ણાંક સંખ્યા અને એક્સ્ટ્રા કન્ડિશન છે કે ક્યુ છે ને એ ઝીરો ના હોવો જોઈએ ક્યુ છે ને એ જીરો ના હોવો જોઈએ અને જે મતલબ છેદ છે ને એ જીરો ન હોવો જોઈએ પી અને ક્યુ સંખ્યા લખો માની લો કે હું કોઈ પ્રાકૃતિક સંખ્યા લખું જેવી રીતે હું સો લખું તો સો ને તમે કઈ રીતે લખી શકો સોના ના છેદમાં એક તો આ પૂર્ણાંક છે હા આ પણ પૂર્ણાંક છે હા તો એનો મતલબ તમામ પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે એની પછી જોજો હું એ માઇનસ ત્રીસ લખું તો માઇનસ ત્રીસને કેમ લખાય માઇનસ ત્રીસ ના છેદમાં એક તો આ પૂર્ણાંક સંખ્યા છે આ પણ પૂર્ણાંક સંખ્યા છે પણ માઇનસ આ પૂર્ણાંક છે તો પીવાય ક્યુના ફોર્મમાં ને મેં લખીએ કાં હા પી બાઇ ક્યુના ફોર્મમાં લખું અને પીવાય ક્યુના ફોર્મમાં મેં લખું હા પી બાઇ ક્યુના ફોર્મમાં લખું એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે એવી રીતે જેટલી પણ સંખ્યા છે ને હું તમને લખી દઉં કે પેલી પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં એકી બેકી સંખ્યા આવી જશે એ કેવી છે સમય સંખ્યા એની પછી એમાં તમે એક મીંડી ભેળવો એટલે શું થશે પૂર્ણ સંખ્યા આ પૂર્ણ સંખ્યા છે એ ઋણ પૂર્ણાંક નથી અને ઋણ પૂર્ણાંકને ભેળવશો એટલે સંખ્યા કેવી થઈ જશે પૂર્ણાંક થઈ જશે એટલે પૂર્ણાંક સંખ્યા એની પછી તમામ અપૂર્ણાંક જેટલી પણ અપૂર્ણાંક સંખ્યા છે ને એ તમામ અપૂર્ણાંક સંખ્યા પણ સમય સંખ્યા થશે કઈ રીતે કે તમે કોઈ પણ અપૂર્ણાંકને લખશો માની લો કે તમે પોઈન્ટ ત્રણને લખો તો એને તમે ત્રણના છેદમાં દસ લખો હા પી બાય ક્યુ તમે ચારના છેદમાં પાંચ લખો તો પી બાય ક્યુના ફોર્મમાં લખો હા એટલે આ દરેક સંખ્યા કેવી છે પૂર્ણ સંખ્યા છે આ દરેક સોરી દરેક સંખ્યા કેવી છે સમય સંખ્યા છે હવે થોડાક આગળ જઈએ હવે એકચ્યુઅલીમાં અહીંયા આપણને પ્રમાણિત સ્વરૂપ ફેરવવા કીધું કે ભાઈ તમે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો પ્રમાણિત સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ થાય પ્રમાણિત સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ થાય એવું સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે એને બીજા શબ્દોમાં કહેવાય અતિ સંક્ષિપ્તનું રૂપ અતિ સંક્ષિપ્તનું રૂપ એટલે કે તમારે એમાંથી જેટલું પણ કોમન હોય ને એ કેન્સલ કરી નાખવાનું માઇનસ પિસ્તાલીસ ના છેદમાં ત્રીસ છે તો પિસ્તાલીસ છે એના તમે ટુકડા કરો માઇનસ પંદર તેરી પિસ્તાલીસ ત્રીસના ટુકડા કરો પંદર તો અહીંયા તમે જોશો પંદર પંદર ઉડે છે તોનો રાઈટ આન્સર કેટલો થાય માઇનસ ત્રણ અને માઇનસ ત્રણના છેદમાં તમે એક લખો તો બી કોઈ વાંધો નથી પણ એ આપણે ઓપ્શન પ્રમાણે જવું પડે તો ઓપ્શન નથી એ આપણે ઓપ્શન પ્રમાણે જોવું પડે એ આપણે પાસે અત્યારે હાલ ઓપ્શન છે નહીં તેની પછી બીજી તમને હજી એક વાત કહી દઉં કે આપણે છે ને જે સ્ટાન્ડર્ડ સેવન છે એના જે અલગ અલગ ચેપ્ટર છે ને એ ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ સેટ આપણે મુકાવવાના છે ક્યાં ટેલિગ્રામ ચેનલ ઉપર કઈ ટેલિગ્રામ ચેનલ તો કે ભાઈ મેથ્સ બાય

બાર તેરી છત્રીસ અને માઇનસ છેદમાં છે અને માઇનસ બાર દુ ચોવીસ હવે તમે જોશો બાર બાર કેન્સલ એટલે આ કેટલા લખા લખાશે ત્રણના છેદમાં માઇનસ બે તો આનું પ્રમાણિત સ્વરૂપ થયું પણ ઓરિજિનલ પ્રમાણિત સ્વરૂપ હજી આ નથી માઇનસની નિશાની છે ને તમે માઇનસ ઉપર આપી દો કારણ કે આનો મતલબ પણ બે સેમ જ થાય અને તમારે કોઈને ન આપે તો સીધી બેની વચ્ચે આગળ આપી દો આ બધું એક જ થશે આ બધું એક જ થશે ઓકે ત્રણના છેદમાં માઇનસ બે માઇનસ ત્રણના છેદમાં બે અને માઇનસ ત્રણના છેદમાં બે બધું એક જ થશે તમે માઇનસની નિશાની અપૂર્ણાંકમાં અંશને પણ આપી શકો છેદને પણ આપી શકો અને બેની વચ્ચે પણ આપી શકો સમાન સમય સંખ્યા લખો હવે અહીંયા મને કીધી છે ચાર સમાન સમય સંખ્યા લખો કેવી ચાર હવે હું ચાર છે ને સમાન સમય સંખ્યા નહીં લખી હું અત્યારે બે જ લખી બાકીની તમારે જાતે કોમેન્ટ કરજો કે પાંચના છેદમાં ત્રણ છે હવે આના જેવી જ તમારે સમય સંખ્યા જોતી તો એના માટે બહુ સિમ્પલ લોજિક છે કે તમે ઉપર કોઈ સમાન સંખ્યા વડે ગુણાકાર કરો જેવી રીતે હું ઉપર બે અને છેદમાં બે વડે ગુણાકાર કરું તો જવાબ કેટલો આવે પાંચ દુ દસ અને ત્રણ દુ છ આ એક જ છે આ બે એક જ છે મેં જેમ કર્યું એમ સેમ ટુ સેમ ફરીથી કે પાંચના છેદમાં માઇનસ ત્રણ એના ગુણા તમે હવે તમે કેટલા ત્રણ મૂકો તમને જે ઈચ્છા પડે મૂકી શકો પાંચ નવ તો આ બીજી સમય સંખ્યા થઈ ગઈ આ બે સમાન છે અને આ બેનું મૂલ્ય પાંચના છેદમાં માઇનસ ત્રણ જેટલું છે એટલે કોઈ પણ સમય સંખ્યા હોય એનો મહત્સ્યભાઈ જોતો એટલે કે એની જેટલું જ મૂલ્યવાળું મારે જોતું છે તો એના માટે તમે શું કરશો એના માટે અંશમાં અને છેદમાં સમાન કોઈ એક સંખ્યા સાથે પહેલા કીધું એમ કે આને માઇનસ પાંચ ના છેદ માં અગિયાર લખાય અને આને માઇનસ પાંચ ના છેદ માં અગિયાર લખાય આ જેમ છે ને મેં એમ જ લેખું છે અને આ છે ને મેં એમાં થોડોક ચેન્જીસ કર્યો કે છેદ માં તું ની મેં અંશમાં કરી નાખું છેદમાં માં તું મેં અંશમાં કરી નાખો હવે હવે બેય સેમ જ છે તો વચ્ચે બરાબર આવે શું આવે માઇનસ સાત ના છેદમાં આઠ માઇનસ સાત ના છેદમાં આઠ અને અહીંયા ચૌદના છેદમાં સોળ છે તો તમે એનો અતિ સંક્ષિપ્ત નું રૂપ આપો એટલે આમાંથી ચૌદ માંથી બે ને કાપો તો સાત સોળ માંથી બે ને કાપો તો આઠ અગેન હજી તમે આ જે નિશાની છેદમાં છે ને તમે ઉપર પણ લઈ જઈ શકો માઇનસ સાત ના છેદમાં બેય સંખ્યા કેવી છે તો કે બેય સંખ્યા સમાન છે એટલે અહીંયા રાઈટ આન્સર શું આવશે બરાબર આવશે હવે આને શું લખાય માઇનસ ચાર ના છેદ માં પાંચ અને આને શું લખાય માઇનસ પાંચ ના છેદમાં સાત બંનેનો છેદમાં જે સંખ્યા આપે એનો ઘડિયો તમને આવડતો હોય ને તો સીધાના ઘડિયાથી વહીવટ કરી નાખવાનું અહીંયા કેટલા આવશે પોઈન્ટ આઠ પણ માઈનસ સતત્યું સત્યું ઓગણપચાસ એટલે પોઈન્ટ સાઠ જેવું સમથિંગ આવે કેટલા જીરો પોઇન્ટ સાત હવે તમને એક ઋણની નિશાનીનો ખબર હોય તો આ એક અને બે આમાં મોટું કોણ છે બે પણ જો આગળ બે ની આગળ ઋણની નિશાની લગાડી દઉં તો આ કેવું થઈ જશે ઉલટું થઈ જશે એટલે કે જે નાની સંખ્યા છે ને એ મોટી થઈ જશે અને મોટી સંખ્યા છે ને એ નાની થઈ જશે ઋણમાં આવું લાગુ પડે તો અહીંયા નાની સંખ્યા કઈ છે આ તો એ કોણી મળશે એટલે કે આ મોટી થશે અને આ નાની થશે એટલે આપણો રાઈટ આન્સર શું આવશે લેસ ધેન ઓકે યાદ રાખજો અહીંયા શૂન્ય છે અને માઇનસ કોઈ પણ સંખ્યા હોય તો દરેક ઋણ સંખ્યા કરતા શૂન્ય મોટો છે દરેક ઋણ સંખ્યા છે જેટલી પણ પૃથ્વી લોક ઉપર જેટલી પણ ઋણ સંખ્યા છે ને શૂન્ય એ દરેક થી મોટો છે એટલે અહીંયા શું આવશે અહીંયા શૂન્ય મોટો થશે એટલે આ આપણો રાઈટ આન્સર થશે આ શું થશે આપણો રાઈટ આન્સર હવે અહીંયા તમને અલગ અલગ સંખ્યા આપી છે અને પૂછ્યું છે કે ભાઈ આમાંથી મોટી સંખ્યા કઈ બે ના છેદમાં ત્રણ છે ને પાંચના છેદમાં બે છે મોટી સંખ્યા કઈ સૌથી પહેલા આમાં તમારું મગજ એ ચાલવું જોઈએ અહીંયા પાંચના છેદમાં બે છે અને બે ના છેદમાં ત્રણ છે તો મગજ કયો ચાલવો જોઈએ કે ભાઈ આ પાંચ મોટો છે બે નાનો છે તો આ અપૂર્ણાંક છે ને એ અશુદ્ધ છે અને આ અપૂર્ણાંક છે ને એ શુદ્ધ છે તો અશુદ્ધ અપૂર્ણાંક હોય ને એ હંમેશા મોટો હોય અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ કરતા હંમેશા મોટો હોય

બાવીસ અને ત્રેવીસના છેદમાં સાત સાત તેરી એકવીસ અને જો તમારે આ ન કરવું હોય જો તમને ખબર હોય મેં શીખવાડેલું છે તમે સ્ટાન્ડર્ડ સિક્સને ફોલો કર્યું છે અને ચેપ્ટર વન ટુને ફોલો કર્યા છે તો મિશ્ર મિશ્રપૂર્ણને ડાયરેક્ટ કઈ રીતે લખાય મેં કીધું છે કે આ સાતના બેના છેદમાં સાત છે તો આને કઈ રીતે લખાશે આ ત્રણ એઝ ઇટ ઇઝ અહીંયા પોઈન્ટ આવશે અને બેના છેદમાં સાત એટલે એકના છેદમાં સાત હોય તો ચૌદ પોઈન્ટ અઠ્યાવી થાય બેના છેદમાં સાત હોય ને તો અઠ્યાવીસ દુ છપ્પન થાય એટલે અઠયાવીસ છપ્પન થાય કેટલા થાય અઠ્યાવીસ છપ્પન માઇનસ ત્રણ અને ચાર ના છેદમાં પાંચ ચાર ના ડબલ આઠ હવે તમે મને કહો આમાંથી મોટું તમને ક્યું દેખાય છે મોટું આ દેખાય છે પણ મેં ઘડીક પહેલા શું કીધું કે જે સંખ્યા નાની હશે આગળ ઋણની નિશાની હશે તો એ સંખ્યા કેવી ગણાશે મોટી તમારે કેવી સંખ્યા જોતી છે મોટી એટલે આ સંખ્યા મોટી થશે માઇનસ પાંચ છેદમાં છ અને માઇનસ ચાર ના છેદમાં ત્રણ છે તો જેમ મેં કીધું યાદ નહી હોય બે કરો અને આના ગુણા બે કરો એટલે આઠ ના છેદમાં ત્રણ સોરી આઠ ના છ અને પાંચ છેદમાં છ અથવા તમને ડાયરેક્ટ બુદ્ધિ ચાલે કે ભાઈ આ સંખ્યા કેવી છે આ સંખ્યા અશુદ્ધ છે આ સંખ્યા કેવી છે આ સંખ્યા શુદ્ધ છે અશુદ્ધ સંખ્યા હંમેશા મોટી હોય પણ આગળ ઋણની નિશાની છે એટલે રાઈટ આન્સર આપણો માઇનસ પાંચના છેદમાં છ થશે અશુદ્ધ મોટી થાય પણ ક્યારે જ્યારે બી પ્લસ પ્લસ હોય ને ત્યારે હવે અશુદ્ધ મોટી છે ને બેયની આગળ માઇનસ ની નિશાની છે તો મોટી છે આ પોપ કેવી થઈ જાય નાની હવે હંમેશા યાદ રાખજો કે દરેક ઋણ સંખ્યા એ દરેક ધન સંખ્યા કરતા નાની છે એટલે આમાં ડાયરેક્ટ મોટી સંખ્યા કઈ થાય ધન સંખ્યા સમય સંખ્યાને ચડતા ક્રમમાં લખો હવે તમારે ચડતા ક્રમમાં લખવાનું છે હવે પણ તમે ચડતા ક્રમમાં લખવા બેસો ને તો એમાં નાની એવી નોટિસ ખાસ કરવાનું કે ઋણ સંખ્યા હોય ને ચડતા ક્રમમાં લખતા હોય ને તો એ તો પહેલાં પહેલાં આવે છેલ્લે નો આવે ચડતો ક્રમનો મતલબ શું થાય કે નાનું મોટું 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 અને ચડતો ક્રમ કહેવાય તો નાની સંખ્યા કઈ આવશે કોઈ પણ ઋણ વાળી આવશે કોઈ પણ ઋણ વાળી આવશે એટલે આ બે માંથી આ બે આ બે ઋણ સંખ્યા છે એટલે શરૂઆતમાં પહેલા બે ઋણ સંખ્યા આવશે જો જો પરીક્ષામાં આ કરશો તો જ ભેગું થશે ઓપ્શન નથી એટલા માટે આ કહું છું એટલે પેલા બે માંથી એક સંખ્યા આવશે અને છેલ્લે કઈ આવશે જે ધન સંખ્યા છે એટલે કે એક ના છેદ માં ત્રણ ફાઈનલ થઈ ગયું હા હવે આ બે માંથી નાની સંખ્યા કઈ તો મારા ખ્યાલથી અમુકની બુદ્ધિ ચાલી છે કે આ ચારના છેદમાં ત્રણ અશુદ્ધ અપૂર્ણાંક છે બેના છેદમાં નવ શુદ્ધ છે એનો મતલબ આ અપૂર્ણાંક નાનો છે આ અપૂર્ણાંક મોટો છે પણ નોટિસ એ કરવાનું છે કે અહીંયા માઇનસની નિશાની છે એટલે મોટો એ નાનો થઈ જશે એટલે અહીંયા માઇનસ ચારના છેદમાં ત્રણ અને અહીંયા આવશે માઇનસ બેના છેદમાં નવ ચડતો ક્રમનો મતલબ થાય સૌથી નાની સંખ્યા મોટી સંખ્યા અને એની પછી મોટી સંખ્યા નેક્સ્ટ ઓકે હવે થોડાક સાદુ રૂપ છે તો અત્યારે ફટાફટ જોઈ લઈએ કારણ કે અત્યારે આપણને સાદુરૂપ સોના કોના સંદર્ભમાં આપ્યા તો કે આપણને સાદુરૂપ આપ્યા છે સમય સંખ્યાના સંદર્ભોમાં પાંચના છેદમાં ચાર પ્લસ માઇનસ માઇનસ અગિયાર ના છેદમાં ચાર

એટલે આપણને જે નાની સંખ્યાની ઋણની આમાં જોશું કે આમાં શું ફાઈવ સિક્સ સેવન આના વડે વિભાજ્ય છે તો પેલા છે ને એના માટે ઓગણીસ નો ડાયરેક્ટ ચલાવી દેવાનો અને ઓગણીસ નો ન ચલાવવો હોય તો ફાઈવ સિક્સ સેવન આમાં ત્રણ વડે જો ભાગ ચાલે છે તો ત્રણ વડે સીધો ભાગ ચલાવી દો ત્રણ એકા ત્રણ એટલે કેટલા વિધા છવીસ આઠ તેરી ચોવીસ અને એની પછી કેટલા વિધા તો કે ભાઈ સત્યાવીસ ત્રણ નવા સત્યાવીસ હવે હવે નવ વડે ભાગ ચાલે જો નવ દુ અઢાર અને નવ એકા નવ એનો મતલબ કે હવે અહીંયા ગમે નાની મોટી કારણ કે આ બે નો ગુણાકાર કરવો એ તો બહુ અઘરી વસ્તુ છે પરીક્ષામાં બાકી આમ આપણે મંડાણા હોય તો થઈ તો જાય કારણ કે આ બે નો આનો ગુણાકાર અહીંયા આનો ગુણાકાર એટલે આવો સવાલ પરીક્ષામાં પૂછે નહીં પણ અહીંયા ગમે તે નાની મોટી સંખ્યાની મિસ્ટેક છે હજી એક વાર જોઈ લો પાંચ છ સાત ત્રણ વડે ભાગ ચલાવો તો ત્રણ એકા પાંચ છ સાત ત્રણ એકા ત્રણ વેધા કેટલા છવ્વીસ આઠ તરી ચોવીસ વેધા કેટલા સત્યાવીસ અને અહીંયા આવ્યા નવ નવ દુ અઢાર નવ એકા નવ ઓગણીસ વડે ભાગ નથી ચાલતો કાંઈક લોચા છે અધરવાઇઝ આનો ગુણાકાર આની સાથે થશે આનો ગુણાકાર આની સાથે થશે છેદમાં બેયનો ગુણાકાર થશે પરીક્ષામાં મારા ખ્યાલથી જીપીએસસી વાળાઓ પૂછે બાકી આપણને પૂછે નહીં અને આપણે સકીપ કરીએ છીએ એક વખત આનથી જોઈ લો ફાઈવ સિક્સ સેવન ઓગણીસ દુ આડત્રીસ એટલે કેટલા વધે પચાસમાંથી ત્રીસ જઈ તો વીસ અને વીસ માંથી છ જઈ તો સોળ એટલે સોરી વીસ માંથી સોળ ચૌદ સોરી વીસમાંથી આઠ જઈ તો બાર એટલે અઢાર વિધા અને વન અઢાર વિધા વન એટી સેવન ભાઈ ગમે મિસ્ટેક થયેલી છે આને અત્યારે આપણે ઇગ્નોર કરીએ છીએ ઓકે માઇનસ માઇનસ જ્યારે ઉપર નીચે બે જગ્યા હોય ને ત્યારે બી કેન્સલ થઈ જાય એટલે અહીંયા ખાલી શું વધે માઇન માઇનસ નીકળી જાય ત્રણના છેદમાં અગિયાર પાંચના છેદમાં નવ જો હવે અહીંયા છેદ સમાન નથી આ છેદ અલગ છે આ છેદ અલગ છે આનો ગુણાકાર અહીંયા થશે નવ તરી સત્યાવીસ આનો ગુણાકાર અહીંયા થશે પંચાવન વચ્ચે કઈ નિશાની છે પ્લસની અને છેદમાં બેનો ગુણાકાર થશે નવ્વાણું બેયનો સરવાળો કરશો એટલે અહીંયા કેટલા આવશે બે

સાહેબ હવે આ દાખલામાં એક ગુણાકાર કરવો થોડોક અઘરો પડે કે આનો ગુણાકાર અહીંયા કરવો અને આનો ગુણાકાર અહીંયા કરવો તો આના માટે લસા લેવાનો ચોવીસનો નો અને છત્રીસનો નો જો સિમ્પલ છે લસા ન લેવું તો એક વસ્તુ વિચારવાની બાર તેરી છત્રીસ અને ત્રણ વડે ગુણાકાર કરો બાર દુ ચોવીસ અને બે વડે ગુણાકાર કરો છત્રીસ દુ બોતેર અને બાર તેરી છત્રીસ દુ બોતેર બે ના છેદમાં બોતેર થઈ ગયા તો અહીંયા બોતેર મૂકો અહીંયા કેટલાનો ગુણાકાર કર્યો બે નો એ અહીંયા કરો અહીંયા કેટલાનો કર્યો ત્રણ નો એ અહીંયા કરો સાત તેરી એકવીસ અને સત્તર દુ ચોત્રીસ એટલે જવાબ પેલા તો માઇનસ આવશે અને અહીંયા એક આવશે અહીંયા ત્રણ આવશે અહીંયા બોતેર આવશે માઇનસ તેર નો છે થશે સેમ ટુ સેમ દાખલો છે અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે પાંચના છેદમાં ત્રેસઠ

બેયનો સરવાળો કરો એટલે કેટલા આવશે તો છેદમાં આ શું થશે રાઈટ એકવાર કેટલાક વાર કહું કે જ્યારે બે છેદ સમાન હોય ને ત્યારે જે હોય ને એ મૂકી દેવાનું બે છેદ સમાન નથી તો ક્રોસ ગુણાકાર કરવાનો રકમ મોટી હોય ને તો મોટે ભાગે માંથી લસા નીકળતો હશે જો રકમ મોટી હશે ને તો મોટે એમાંથી લસા નીકળતો હશે અને લસા આ જે આ સ્ટાઇલમાં લીધો ને લેવાનું અને ઘણી વખત કેવું થશે કે અહીંયા ખટારો આપ્યો હશે ખટારી છે એટલે આ જો આમાંથી આ બને તો ખટારીને જે આને ગુણવું પડે ને ગુણી દેવાનું બસ અને કોઈ હળી કરવાની નહીં તો આપણે છે ને જે ધોરણ સાત હતું ને એમાં સમય સંખ્યા આપી હતી આના જે સમય સંખ્યા આપી હતી ને આપણને એ સમય સંખ્યામાં આપણને એના નીકળા રૂપ જોવાના હતા શું જોવાનું હતું રૂપ જવાના હતા તો અહીંયા આપણા જેટલા રૂપ હતા એ બધા જોઈ લીધા અને આપણને ધોરણ સાતમાં સમય સંખ્યા વિશે જેટલું પણ આપ્યું હતું એ બધું જોવાઈ ગયું છે એટલે અહીંયા આપણું આઠમું ચેપ્ટર પૂરું થયું છે તમને કદાચ સવાલ થાય કે સાહેબ તમે એવું કીધેલું છે કે જીસીઆરટીમાંથી કંઈ પણ પૂછે ને તો આપણા વિડીયોમાંથી બહાર નહીં જાય તો શું એટલું જ છે હા એટલું જ છે હું જે ભણાવું છું ને સોંતિથી ભણો કવર કરતા જાઉં જરૂર છે એટલું જ હું ભણાવીશ વધારે પણ નહીં ભણાવીશ એટલે તમારું ધોરણ સાતનું અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર ત્રીજું આ છે પણ પહેલું બીજું અને ત્રણ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા ટોટલ બાર છે એમાંથી ત્રણ ચેપ્ટર આપણા કમ્પ્લીટ થઈ ગયા આજની ડેટમાં ત્રણ ચેપ્ટર જોવાના છે એક ચેપ્ટર કમ્પ્લીટ થયું હવે એની પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈએ તો જુઓ નેક્સ્ટ આપણું ચેપ્ટર છે માહિતીનું નિયમન હવે માહિતીનું નિયમન છે ને એમાં ચાર વસ્તુ થશે માહિતીના નિયમનમાં એક તો તમે સારી રીતે ઓળખો છો એક ટોપિક ભણવાનો છે માહિતીના નિયમનમાં સરેરાશ આપણે બુકમાં જ આપેલું છે ચેપ્ટર નંબર આપણો કેટલામું છે ત્રીજું છે એની પછી બીજું આવશે વિસ્તાર એની પછી છે બહુલક અને એની પછી છે ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન પણ આમાં ગ્રાફ તરીકે બતાવેલ છે પણ આપણે ડીઆઈ કહેશું કારણ કે આપણે આપણે ટોપિકમાં આપણને ડીઆઈ તરીકે આપે છે એટલે ચાર ટોપિકનું આપણને ઓવરવ્યૂ આપેલું છે હું તમને એમ કહું કે ધોરણ સાતનો વિદ્યાર્થી છે આ ચાર ચેપ્ટર એને ભણાવવાના છે એક જ ચેપ્ટરમાં ભણાવવાના છે એટલે આમાં તમને ડિટેલમાં નહીં આપવું હોય ડિટેલમાં ન આપે ધોરણ સાતના વિદ્યાર્થીની કેપેસિટી જ નથી કે એક ચેપ્ટરમાં ચાર ટોપિક ઓલ ઓવર ક્લિયર કરી નાખે નથી કેપેસિટી એટલે આપણને ધોરણ સાતની અંદર આ ચાર ચેપ્ટરનું બહુ શાંતિપૂર્વક આપેલું છે હું તમને શાંતિપૂર્વક સમજાવીશ તમને આવડતું હશે ને તોય શોનતિથી અને નહીં આવડતું ને તોય શોનતિથી તમારી પાસે ઓપ્શન છે તમે સ્પીડ વધારી શકો છો આ લેક્ચરની સ્પીડ વધારી શકો છો યુટ્યુબમાં ફેસિલિટી છે બાકી ભણવાનું તો શાંતિથી છે બહુ સિમ્પલ છે કે ભાઈ તમને સરેરાશ આપેલી હોય ને જો હું તમને બધાનો ઓવરયુઝ ઝીણા જીણા કહું કે સરેરાશ આપેલી હોય ને સરેરાશ તો સરેરાશનો મતલબ શું થાય તમામ અવલોકનોનો સરવાળો અને એના છેદમાં કુલ અવલોકનો એટલે કેટલા અવલોકનો છે એ ઉપર બધા અવલોકનોનો સરવાળો વિસ્તારનો મતલબ શું થાય તો એમાં સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન બસ એટલું જ છે અને બહુલકનો મતલબ શું થાય જે અવલોકન વધુ વખત આવે અને ડીએ માં તમને આપે એ કહેવાનું ત્રણ વસ્તુ છે બહુ સિમ્પલ છે જોતા જઈએ પેલું કે આશિષ છે એ ભાઈએ ત્રણ દિવસ ક્રમશઃ ચાર કલાક પાંચ કલાક અને ત્રણ કલાક કામ કરે છે ચાર પાંચ ને ત્રણ કલાક કામ કરે તો તેનો દરરોજનો અભ્યાસને સરાસરી સમય કેટલો હવે સરેરાશને સરાસરી પણ કહેવાય અંગ્રેજીમાં એવરેજ કહેવાય એને મધ્યક પણ કહેવાય હવે સરેરાશનો મતલબ શું થશે તમામ અવલોકનોનો સરવાળો તો તમામ અવલોકનો એટલે ચાર છે પાંચ છે અને ત્રણ છે એટલે કેટલા થશે તો કે ભાઈ બાર થશે કેટલા થશે બાર કુલ અવલોકન કેટલા એક બે અને ત્રણ એટલે એટલે છેદમાં આન્સર આવે અને આપણે એ વડે દર્શાવીએ છીએ એટલે આનો મતલબ એવો થાય કે આશિષભાઈ એક દિવસનું ચાર કલાક વાંચે છે આશિષભાઈ એક દિવસનું ચાર કલાક વાંચે છે એક બેટ્સમેનને છ દાવમાં નીચે પ્રમાણે રન બનાવ્યા છે અને એક દાવમાં બનાવેલા રનની સરાસરી શોધો ટૂંકમાં છ દાવ રેમો છે એમાં એને પહેલા દાવમાં છત્રીસ રન કર્યા બીજા દાવમાં પાંત્રીસ કર્યા ત્રીજા દાવમાં પચાસ કર્યા ચોથા દાવમાં છેતાલીસ અને પાંચમામાં સાઠ અને છઠ્ઠામાં પંચાવન એક બે આ છ દાવ છે પણ મને શું કીધું કે છ દાવને ભેગા કરીને એના એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલા રનની સરાસરી કેટલી એક દાવ એટલે એટલે બધાનો સરવાળો ભાઇંગા એ તો બધાનો સરવાળો કરીએ તો બધાનો સરવાળો કરશું ને એટલે કેટલા થશે છત્રીસ એની પછી પાંત્રીસ એની પછી પચાસ એની પછી છેતાલીસ એની પછી સાઠ એની પછી પંચાવન એક બે ત્રણ ચાર પાંચ અને છેદમાં માં છ હવે શું કરો બધાનો સરવાળો કરો બધાનો સરવાળો કરશો એટલે સરવાળો કરવાની એક નાની એવી ટ્રીક છે છ અને પાંચ અગિયાર છ અને પાંચ અગિયાર અગિયાર ને અગિયાર બાવીસ બાવીસને ઘડીક માઇન્ડમાં રાખી શકો છો તો રાખો ન રાખીએ તો ને ઘડીક લખો બાવીસ એની પછી હવે કેટલા વિધા છ પાંચ ચાર પાંચ ત્રણ ત્રણ તો આનો સરવાળો કઈ રીતે કરાય છ અને ચાર દસ પાંચ ને પાંચ દસ વીસ

બાવીસ અને શું કહેવાય કે ત્ર બાવીસ અને છ અઠ્યાવીસ એટલે અઠ્યાવીસ થઈ ગયા હવે ભાગ ચાલે તો જોઈ લેવાનું ભાગ ચાલે છે આઠ અને બાર ત્રણ વડે ભાગ ચાલે બેકી સંખ્યા છે એટલે છ છ પં છ સોક ચોવીસ અને કેટલા વિધા બેતાલીસ તો છ અડતાલીસ છ સત્તા બેતાલીસ એટલે રાઈટ આન્સર કેટલો આવશે સુડતાલીસ એનો મતલબ એવો થાય કે ભાઈએ એક દાવમાં સુડતાલીસ રન કર્યા છત્રીસ પચાસ પણ એક દાવમાં કેટલા કર્યા સુડતાલીસ રન કર્યા પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાની સરાસરી શોધો હવે પૂર્ણ સંખ્યા પ્રથમ લેવાની છે તો પૂર્ણ સંખ્યાને અંગ્રેજી ભૂલી ગયા કે યાદ છે વોલ નંબર કહેવાય હવે વોલ નંબરની શરૂઆત ક્યાંથી થાય જીરો એક બે

એકની બત્રીસ વર્ષ એકતાલીસ વર્ષ અઠ્યાવીસ વર્ષ ચોપન વર્ષ પાંત્રીસ વર્ષ છવ્વીસ વર્ષ ત્રેવીસ વર્ષ તેત્રીસ વર્ષ અડત્રીસ અને ચાલીસ વર્ષ છે આ મને શું કીધું સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી હવે આ તો મારા ખ્યાલથી હજી છઠ્ઠું ધોરણ મળતું તો એ શોધીએ કે સૌથી મોટી ઉંમરના મને આમાં ચોપન દેખાય છે સૌથી મોટી ઉંમરના છે સૌથી મોટી ઉંમરના કોણ છે ચોપન વાળા સૌથી નાની અહીંયા ત્રેવીસ દેખાય છે તેવીસ થી નાનું કોઈ નથી તો સૌથી નાના કઈ થાય તો સૌથી વધુ ઉંમરવાળા કેટલા થશે ચોપન અને સૌથી ઓછી શિક્ષક કયો છે તો કે ભાઈ ઉમર વાળો શિક્ષક ચોપન શિક્ષકની ઉંમરનો વિસ્તાર કયો છે વિસ્તારનો મતલબ ઘડીક પેલા કીધું કે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરો તો આ ચોપન અને માઈનસ ત્રેવીસ એટલે કેટલા આવે એકત્રીસ એની પછી આ શિક્ષકોની સરેરાશ કેટલી સરેરાશ માટે તમે શું કરશો બધાનો સરવાળો કરશો એક વખત હું લખી દઉં છું પરીક્ષામાં નહીં લખવાનું પરીક્ષામાં સીધું ત્યાં જ બગડાસાટી બોલાવવાની માં તે અઠ્યાવીસ ચોપન પાંત્રીસ છવ્વીસ ત્રેવીસ તેત્રીસ આડત્રી ચાલીસ તેત્રી આડત્રી અને ચાલીસ સરવાળામાં તમે ગમે તે સંખ્યા ગમે ના લખી શકો હવે મારે બધાનો શું કરવાનો છે સરવાળો હવે તમને એમ થાય સરવાળો ફટાફટ કરીને પતાવવાની જો ફટાફટ કરીને પતાવીને તો તમે આની ટ્રીક નહીં સમજી શકો જ્યારે પણ તમારે સરવાળો કરવાનો થાય ને ત્યારે તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કઈ વસ્તુ પેલા કેટલા જણા છે દસ જણા કે સરવાળો કરવા બેસો ને તો બને ને ત્યાં સુધી તમારે એવી પ્રેક્ટિસ કરવાની હું ડેઈલી કરાવું છું ને મેથ્સ બાય વેબ સંકુલમાં સવારે સાત વાગે તમારે એવી પ્રેક્ટિસ કરવાની કે જ્યાં બને ત્યાં સુધી વધી ન લેવી પડે તો તમને ખુદને થોડોક મજા આવશે આનંદ ગણિત ગણવાની મજા આવશે હવે વધી મારે બિલકુલ લેવાની ઈચ્છા નથી તો બને ને ત્યાં સુધી જોજો કે હું કઈ રીતે આને ભંગારના ભાવમાં પતાવું છું અને આમ હા માઇન્ડમાં યાદ રાખતું જવું પડે આ ચાલીસ આ ચાલીસ બત્રીસ અને અઠયાવીસ કેટલા થાય સાહીઠ સાહેબ ખબર ન પડી આ બગડો છે એ આઠડા ના આપી દે અઠયાવીસ ને બે ત્રીસ ત્રીસ જો જો સમજો બત્રીસ અને અઠ્યાવીસ સાઈઠ સાઠ ને ચાલીસ સો ભેગું થયું થોડુંક હા સાહેબ થોડુંક ભેગું થયું હવે વધારે ભેગું કરી અહીંથી મેં ચોગડો ઉપાડીને નાને આપ્યો આ કેટલા થઈ ગયા ત્રીસ પચાસ ને ત્રીસ એસી આ સો હતા અને આ કેટલા થઈ ગયા આ એંસી થઈ ગયા એકસો ને એસી થઈ ગયા હા હવે સાહેબ હવે ક્યાં ભેગું કરવા જશો તો હવે ક્યાં ભેગું કરવા જશો તો હવે આપણે સીધું કરી નાખે બાકી જો એટલું તો આપણને ફટાફટ મળી ગયું એટલું જ ફટાફટ થઈ ગયું આ હું તમને સમજાવું તો એટલા માટે અધરવાઇઝ જ્યારે તમે પરીક્ષામાં બેઠા હશો ત્યારે તમે આમ જ કરતો આજો 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 પછી એકસો એસી પરીક્ષામાં એમ કરતા હશો પણ અત્યારે હું સમજાવું છું એટલે થોડુંક ધીમું ચાલે ડન જો ફરીથી અજે કોનો તમને કહી દઉં કે આપણે શું કર્યું અહીંયાથી ચાલીસ બત્રીસ અને અઠ્યાવીસ સાહીઠ સાઠ ને ચાલીસ સો અને એની પછી ચોપન અને છ એટલે કે આ ચાર ત્રીસ અને પચાસ ને ત્રીસ કેટલા થશે તો કે એસી એકસો ને થઈ ગયા ભાઈ એકસો ને એસી હશે બાકીનો સરળ તો એનો જ છે ના ઈનોય નહીં થાય જોજો અહીંયા ત્રણ ને ત્રણ છ છ અને ત્રણ ને ત્રણ છ છ અને પાંચ કેટલા થશે અગિયાર અગિયાર ને એક બાર કંઈ લાઈટ થઈ ન થઈ છે બાર ને આઠ વીસ થયેલા છેલ્લે મીંડી આવી જાય છે થોડીક પ્રેક્ટિસ વધારો ફરી થઈ જો ત્રણ ત્રણ છ છ અને પાંચ અગિયાર અગિયાર ને એક બાર બાર ને આઠ કેટલા થાય વીસ એક વીસકુ તમારે રેડીમેડ પડી ગયું એ વીસકુ અને આપી દઉં એટલે બસો થઈ ગયા હવે ત્રણ છ આઠ અગિયાર અને પંદર દોઢસો દોઢસો અને બસો કેટલા થાય તો કે ભાઈ સાડી ત્રણસો એટલે પાંત્રીસ આવે કેટલા આવે પાંત્રીસ સાહેબ તમે સરવાળો કરીને એમાં કાંઈ ખબર જ ન પડી એક કામ કરો તમે તમે એક તો છે ને હાવ નવે નવા કોરા કાંટ ભવા હશો તમે છે ને આ જ કરો આઠ આઠ અને ત્રણ કેટલા થાય અગિયાર અગિયાર અને ત્રણ ચૌદ ચૌદને છ વીસ પચીસ ઓગણત્રીસ અને ઓગણત્રીસ અને આઠ કેટલા થશે સાડત્રીસ આડત્રીસ અને ચાલીસ વધી એવી ચાર એની પછી ત્રણ ને ત્રણ છ દસ બાર તેર ચૌદ ચૌદ અને સત્તર સત્તર અને પાંચ કેટલા થશે તો કે ભાઈ બાવીસ ચોવીસ ચોવીસ અને ચાર કેટલા થશે તો કે ભાઈ અઠ્યાવીસ અઠ્યાવીસ અને ચાર કેટલા થશે બત્રીસ બત્રીસ અને ત્રણ કેટલા થશે પાંત્રીસ તો તમે એ કરો તમને એમાં મજા આવતી હોય તો એ કરો બાકી મેં કીધું નહીં કરશો ને તો આની પહેલાં આન્સર આવી જશે અને વચ્ચે કાધિતે વધી આડાવળી થાય મારે વધીમાં બહુ પ્રોબ્લેમ આવે એટલા માટે હું આ તમને સજેસ્ટ કરું છું આ કદાચ તમને દેખાણું નહીં હોય તો હું ડાર્ક કલરમાં લખી દઉં કે અહીંયા સરવાળો કેટલો આવ્યો હતો સાડી ત્રણસો અને એના છેદમાં દસ એના બરાબર કેટલા આવ્યા હતા પાંત્રીસ ડે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીને એક સમૂહે પ્રાપ્ત કરેલા ગુણ છે હલો ભાઈ અહીંયા પ્રાપ્ત કરેલા ગુણ છે પંચ્યાસી છોતેર નેવું પંચ્યાસી ઓગણચાલીસ અડતાલીસ છપ્પન પંચાણું એક્યાસી ને પંચોતેર છે વિદ્યાર્થીએ મેળવેલા સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ સૌથી વધુ કોણે મેળવા અહીંયા મેક્સિમમ નેવું છે અહીંયા પંચાણું છે ભાઈ મેક્સિમમમાં મેક્સિમમ કેટલા છે પંચાણું મેક્સિમમમાં મેક્સિમમ કેટલા છે પંચાણું અને ઓછા કેટલા છે થી ઓછું છે કંઈ નહીં આ થર્ટી હવે હવે એની પછી એનો વિસ્તાર વિસ્તાર એટલે સૌથી સૌથી મોટી સંખ્યામાંથી નાની સૌથી મોટીમાંથી સૌથી નાની વાત કરો પંચાણું માંથી ઓગણચાલીસ બાદ કરવાના છે મેં તમને કીધું હતું ને મોઢે કરાય ચાલીસ બાદ કરી દેવાય પંચાણું માંથી ચાલીસ બાદ કરો પંચાવન પણ તમે એક એક્સ્ટ્રા બાદ કરો પાછું આપી દો એટલે કેટલા થશે છપ્પન કેટલા થશે છપ્પન ફરીથી જ એકવાર પંચાણું છે એમાંથી ચાલીસ બાદ કરવાના છે તો પંચાણું માંથી ચાલીસ બાદ કરો પંચાવન આવે પણ તમે ઓગણ ચાલીસ બાદ કરો નતા તમે ચાલી કેમ વાત કર્યા એક વધારે બાદ કરો પાંચ આપી દો છપ્પન બિલ્ડન સમૂહ દ્વારા મેળવવા આવેલા ગુણની સરાસરી કેટલી હવે જોજો સરસ કેટલી છે એ કીધું છે પંચાસી છે એની પછી છોતેર છે એની પછી નેવું છે એની પછી પાસા પંચ્યાસી છે એની પછી ઓગણચાલીસ છે એની પછી અડતાલીસ એની પછી છપ્પન છે એની પછી પંચાણું છે એની પછી એક્યાસી છે એની પછી પંચોતેર છે હવે આનો મારે શું કરવો છે સરવાળો આનો મારે શું કરવો છે સરવાળો સરવાળો કરશો સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ટોટલ સંખ્યા કેટલી છે દસ હવે સરવાળો કરીને સાદરૂપ આપી દો સરવાળો કરવા બેચશું એટલે સૌ પ્રથમ મેં કીધું એ આપણે એને ફોલો કરીશું તો અને ફોલો કરો એટલે સૌ પ્રથમ તમને ક્યાં ફાયદો થશે તો કે પહેલાં તો અહીંયા આઠ દુ સોળ એકસોને સિત્તેર થઈ ગયા છે આ એકસો સિત્તેર થઈ ગયા છે એની પછી અહીંયા પાંચ છે બાકી ક્યાંય જગ્યાએ પાંચ નથી તો આપ અગેન અહીંયા દોઢસો થઈ ગયા છે એટલે એકસો ને એકાવન થઈ ગયા છે એની પછી હવે હવે અહીંયા પંચાણું છે અને અહીંયા એકસો આ થઈ ગયા છે તેની પછી એક્યાસી છે આ એક્યાસી અને ઓગણચાલીસ એટલે કેટલા થશે એકસો ને વીસ થઈ ગયા છે અને એની પછી આ બેને ભેગા કરો એટલે આ કેટલા થઈ જશે આ થઈ જશે આમાં ભાઈ ચાર અહીંયા તો આ સો થઈ જશે એકસો ને ચાર હવે આનો સરવાળો કરી લો તો કે ભાઈ પાંચ અને છ અને ચાર ઝીરો વધી એવી એક એની પછી બાર અને તેર અને તેવીસ ત્રેવીસ અને સત્તર કેટલા થશે તો કે ત્રેવીસ અને સાત ત્રીસ ચાલીસ પચાસ પંચાવન અને પંચાવન અને એની પછી દસ પંચાવન ને દસ પાંસઠ અને પાંસઠ અને પાંચ સિત્તેર સિત્તેર અને આઠ કેટલા થશે અલા સોરી સિત્તેર અને ત્રણ કેટલા થશે એટલે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ ચાર રમતમાં મેળવેલ અંક દર્શાવે છે રમત એકમાં એ ચૌદ ગુણ મેળવવા રમત માં સોળ રમત ત્રણમાં દસ અને રમત ચારમાં દસ ગુણ મેળવવા બી એ જીરો ગુણ મેળવવા રમત બેમાં આઠ ગુણ મેળવા રમત ત્રણમાં છ ગુણ મેળવા રમત ચારમાં ચાર ગુણ મેળવા રમત એકમાં સી એ આઠ ગુણ મેળવા રમત બેમાં રમત જ નથી અને રમત ચારમાં તેર ગુણ મેળવવા હવે મને શું કીધું કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો દરેક રમતમાં એ વડે સરાસરી શોધવાની છે હવે તમારે આની સરેરાશ શોધવાની છે આની સરેરાશ શોધવાની છે આની સરેરાશ આપણે મોઢે શોધી નાખીએ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ પચાસ ભેંગા ચાર કરો પચાસ ના અડધા પચીસ પચીસ ના અડધા રમતમાં સી વડે કરાયેલ રન જાણવા માટે તમારે કુલ સંખ્યાને ત્રણ વડે ભાગશો કે ચાર વડે શા માટે અહીંયા આપણને ધોરણ સાતના વિદ્યાર્થીને એવું પૂછ્યું છે કે ભાઈ તમારે છે ને આ બી છે ને એની સરેરાશ જ્યોતિ છે તેને કેટલા વડે તમે ગુણશો ભાગશો સોરી ગુણશો ને ભાગશો તો એક બે ત્રણ અને ચાર વડે કેટલા વડે ચાર વડે બી ચારે રમતમાં રમ્યો છે સોરી સી ની વાત થઈ છે ને તો સી તો નથી રમ્યો ને એટલે ત્રણ આવશે ને સી તો ત્રણ જ આવશે ઓકે એની પછી બી ચારે રમતમાં રમ્યો છે બી ચારે રમતમાં રમ્યો છે તમે તેની સરાસરી કેવી રીતે શોધશો તો હવે અહીં આપણને પૂછ્યું છે તેની સરાસરી બધાનો સરવાળો છ ને ચાર દસ અઢાર અઢારના છેદમાં ચાર એટલે સાડા પાંચ સોરી સાડા ચાર થશે કોનો દેખાવ સારો રહ્યો છે તો કોનો દેખાવ સારો રહ્યો છે સીધી વસ્તુ છે આની સરેરાશ એની સરેરાશ સાડા બાર છે બીની સરેરાશ સાડા ચાર જ છે છ ને ચાર દસ અને અઢાર અઢારના અડધા કરો નવ નવના અડધા કરો સાડા ચાર એટલે સાડા ચાર છે અને આની કેટલા છે તો કે આનો જે દેખાવ જોવાનો બાકી રહી ગયો એક જ સેકન્ડનો આનો આપણે આમાં એ નહીં આવે કદાચ આઠ અને આઠ અને અત્યારે કેટલા થશે એકવીસ બાવીસ અને બત્રીસ બત્રીસ ભેંગા ત્રણ કરો બત્રીસ એટલે કે ટૂંકમાં યસ એનો જ દેખાવ સારો રહેશે ભાઈ એનો દેખાવ જ સારો રહેશે નીચે દર્શાવેલ દરેક ખેલાડીએ ચાર રમતમાં કેટલા મેળવેલા દર્શાવેલા છે ખેલાડીએ ચાર રમતમાં ઓકે અહીં એક મિસ્ટેક છે અહીંયા આ રકમ જૂના દાખલાની આવી ગયેલી છે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ નીચે દર્શાવવામાં આવેલો છે ઉપર આપેલી માહિતીનો વિસ્તાર શોધો આ માહિતીનો વિસ્તાર શોધવાનો છે વિસ્તાર એટલે સૌથી મોટામાંથી સૌથી નાનું બાદ થાય સૌથી મોટું છે વીસ પોઈન્ટ પાંચ સૌથી નાનું છે મીંડું એટલે બેનો તફાવત કરો એટલે વીસ પોઈન્ટ પાંચ આવી જાય હા એની પછી આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરેરાશ શોધો હવે સરેરાશ શોધવાની છે સીધો મોઢે સરવાળો જ કરી નાખે બધાનો સીધો સરવાળો કરી નાખે પોઈન્ટમાં છે પણ વાંધો નહીં સરવાળો કરીએ બાર ચૌદ ચૌદ પોઈન્ટ ત્રણ અહીંયા ભાઈ પાંચ આને તો દેતો છવ્વીસ સત્યાવીસ અહીંયા સત્યાવીસ છે અહીંયા ચૌદ પોઈન્ટ ત્રણ છે અને પ્લસ સત્યાવીસ છે એટલે કેટલા થશે અહીંયા પોઈન્ટ ત્રણ થશે એની પછી યસ પોઈન્ટ ત્રણ થશે એની પછી સત્યાવીસને ચૌદનો સરળો કરવાનો છે વીસ ત્રીસ ચાર વીસ ત્રીસ અને એકતાલીસ એકતાલીસ ના છે અને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત પણ છ અને કેટલા છ

કેમ કેમ કે એમાં ખાલી ગોતવાનું જ હોય ગણવાનું હોય દાખલો બહુલક એટલે જે વધારે હોય ને તે પહેલી નજરે ઉતાવળ નહીં કરવાનું જરીક જોવાનું એક બે અને ત્રણ એક ત્રણ વખત છે થ્રી ટાઈમ એક બે ત્રણ અને ચાર બે ચાર વખત છે ફોર્થ ટાઈમ હવે હવે આનથી વધારે કોઈ છે જ નહીં એટલે રાઈટ આન્સર થશે બે કયો થશે બે જુઓ મસ્ત દાખલો છે આનો તમને શું પૂછો બહુલકમાં આપણને કેટલા અવલોકન આપેલું છે માહિતી નહીં આનો બહુલક શોધવાનો છે બહુલક શોધવાનો છે આનો બહુલક શોધીએ હવે આનામાં છે ને આપણે જોતું જવું પડશે કારણ કે બધું આપણને વધારે લાગે એક બે ત્રણ ચાર પાંચ અને છ એક કેટલી વખત છે

એની પછી ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત વખત જ છે રેસમાંથી નીકળી ગયું એટલે એક એ નીકળી ગયો ત્રણેય નીકળી ગયો એની પછી ચાર કેટલી વખત છે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત અને પાંચ વખત ચાર પાંચ વખત છે તો એ પણ રેસમાંથી નીકળી ગયું હવે મને કોઈ લાગતું ને ચૌદથી એવું એટલે તમે બે ઉપર ટિકડું ઘૂટી શકો છો પણ આપણે છતાં પણ જોઈએ છે તો જોઈ લઈએ પાંચ એક છે બે છે ત્રણ છે ત્રણ વખત છે ભાઈ પાંચ અને છ એક બે વખત જ છે એટલે આ બે પણ રેસમાંથી નીકળી જાય રાઈટ આન્સર બે થશે મધ્યસ્થ હજેક મધ્યસ્થ પણ હતો આપણે શરૂઆતમાં નહોતો કીધો હવે મધ્યસ્થ मध्यस्थ मतलब यह होता है कि तुम्हें आपेला अवलोकनों ने पहलू स्टेप आपेला अवलोकनों ने चढ़ता के उतरता क्रम में गोठो चढ़ता के उतरता क्रम में गोठो एनीपछे बिजू स्टेप एनीपछे बिजू स्टेप વચ્ચેની સંખ્યા જવાબ એટલે કે મધ્યસ્થ ડન ચાલો જોઈએ આપેલ માહિતી છે એનો મારે બહુ લખે જોતો તો બહુ લખ પહેલા હું શોધી નાખીશ પહેલા હું બહુ શોધીશ પહેલા બહુ શોધીશ ઓગણીસ પચીસ ઓગણીસ છે નથી પચીસ છે નથી તેવીસ છે નથી વીસ છે હા વીસ છે ભાઈ વીસ છે વીસ ચાર વખત છે નવ છે નથી પંદર છે નથી દસ છે નથી ચાલો ભાઈ વીસ બહુલક કયો થયો વીસ હવે મારે શું જોતું છે મધ્યસ્થ મધ્યસ્થ માટે મેં શું કીધું તમારાને ચડતા ક્રમમાં ગોઠવવાના અથવા ઉતરતા ક્રમમાં હું ચડતા ક્રમમાં ગોઠું સૌથી નાની સંખ્યા કઈ છે પાંચ એની પછી નવ એની પછી એક ડિજિટ મેં નથી એની પછી દસ એની પછી દસ પછી કઈ આવશે તો કે દસ આવી ગઈ હા એની પછી અગિયાર નથી પછી બાર બાર પછી સોળ એટલે બારે આવી ગઈ સોળે આવી ગઈ બારે આવી ગઈ પંદર આવી ગઈ અને સોળ આવી ગઈ એની પછી એની પછી હજીક છે ઓગણીસ ઓગણીસ એની પછી હવે એક વાળું હવે બે વાળું જોઈએ તો વીસ એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ અને ચાર એની પછી બે વાળું કોણ છે ત્રેવીસ છે ચોવીસ છે અને પચીસ છે ત્રેવીસ છે ચોવીસ છે અને પચીસ છે અને એની પછી હજેક પચીસ છે એની પછી સંખ્યા લેવાની કે જેટલી લેખી એટલી છે ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર યસ હવે એમાં વચ્ચેની સંખ્યા થાય તો પંદર હોય ને તો સાત સાત સંખ્યા થાય એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ વચ્ચેની આ સાત સંખ્યા થઈ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ સાત સંખ્યા થઈ તો વચ્ચેની સંખ્યા કઈ આવી વીસ તો આ શું થશે આપણો મધ્યસ્થ આ શું થશે આપણો મધ્યસ્થ તો ધીઝ ઇઝ ધ રાઈટ આન્સર મધ્યસ્થ થશે હવે તમે હજેક કામ કરી શકો હવે જયારે તમારે મધ્યસ્થ શોધવાનું હોય ને એટલે તમારે શું કરવાનું સંખ્યા ગણી લેવાની સંખ્યા ગણો એટલે પંદર આવે એમ એક ભેળવો સોરી એમાંથી એક બાદ કરો એટલે કેટલા આવે ચૌદ કેટલા આવે ચૌદ જો એક ભેળો છો તો એટલામાં ક્રમની સંખ્યા અને એક બાદ કરો તો એટલા આગળથી કાઢી નાખવાના આપણે એક ભેળવી નાખીએ પંદરમાં એક ભેળવો એટલે કેટલા થાય સોળ સોળના અડધા આઠ આઠમું પદ આઠમું પદ કેટલામું થશે આઠમું પદ થશે ડન એટલે હવે તમારે શું કરવાનું ચડતા ક્રમમાં ગોઠવવાના પણ આઠ પદ સુધી જ ગોઠવવાના હવે આગળ મહેનત શા માટે કરવાની તમને ખબર છે કે ભાઈ તમારા બધાને ગોઠવવાના છે ચડતા ક્રમમાં એની પછી વચ્ચેની સંખ્યા જોશે ખબર છે પંદર છે તો આ બાજુ સાત હશે ને આ બાજુ સાત હશે તો વચ્ચેની આઠમાં ક્રમની સંખ્યા થઈ તો તમે ઉતરતા ક્રમમાં જશો તો પણ આઠ આવશે અને ચડતા ક્રમમાં જશો તો પણ આઠ આવશે જો હવે આનું મારે બધું શોધવાનું છે પહેલાં હું બહુલક શોધીશ એની પછી હું મધ્યસ્થ શોધીશ અને એની પછી હું સરાસરી શોધીશ જોજો પેલા બહુલખ છ કેટલી વખત છે એક વખત કેટલી વખત છે બે અને ત્રણ વખત એની પછી કેટલી વખત 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 છે એક બે તો સૌથી વધુ બહુલખ કેટલો થયો પંદર થયો તેની પછી હવે હવે આનો મારે શું શોધવાનો છે મધ્યસ્થ મધ્યસ્થમાં સંખ્યા ગણીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર અગિયાર માં એક ભેળો બાર બાર ના અડધા છ એનો મતલબ છઠ્ઠા ક્રમે ઉતરતા ક્રમમાં કા ચડતા ક્રમની સંખ્યા છઠ્ઠા ક્રમની તો છઠ્ઠા ક્રમની સંખ્યા જોઈએ તો સૌથી પહેલા ક્રમની કઈ આવશે છ બીજા ક્રમની આઠ ત્રીજા ક્રમની તો કે આઠ થી મોટું છે દસ ચોથા ક્રમની દસ અને પાંચમા ક્રમની પંદર છઠ્ઠા ક્રમની પંદર તો પંદર મારો શું થશે રાઈટ આન્સર તો મધ્યસ્થ કયો થયો પંદર કે ભાઈ ચડતા કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવું અને વચ્ચેની સંખ્યા છે એ જવાબ થશે એની પછી સરેરાશ હવે એની પછી એવરેજ જોતી છે એવરેજમાં શું થશે બધાનો સરળો સીધો આપણે રકમમાં જ સરવાળો કરીએ ને હવે સાઈડમાં લખતા નથી રકમમાં સીધો સરવાળો કરીએ જોજો પંદર પંદર અને પંદર પિસ્તાલીસ પંદર પંદર અને પંદર કેટલા થયા પિસ્તાલીસ એની પછી હું અહીંયાથી ડાયરેક આ દસ અને દસ વીસ વીસ અને સો સો ને સો બસો બસો ત્રણસો વીસ ત્રણસો ને સિત્તેર ત્રણસો સિત્તેર થયા ભાઈ ત્રણસો ને સિત્તેર અને એની પછી આઠ છે અને છ છે તો ચૌદ હવે સરવાળો કરી નાખો એટલે કેટલા આવશે નવ એની પછી અહીંયા કેટલા આવશે નવ એની પછી સાત અને ચાર અગિયાર ને બાર અને ચારસો ઓગણત્રીસ સરવાળો કેટલો થયો ભાઈ ચારસો ને ઓગણત્રીસ ફોર ટુ નાઈન અને સંખ્યા કેટલી હતી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને કેટલા વધશે તો કે ભાઈ અગિયાર તેરી તેત્રીસ કરો એટલે નવ અગિયાર નવ નવ્વાણું ઓગણચાલીસ વધે એટલે રાઈટ આન્સર કેટલો થશે થર્ટી નાઇન ડન તેની પછી છે કે આપેલ આ ડીઆઈ છે બહુ સિમ્પલ ડીઆઈ ધોરણ સાતમાં પૂછેલા છે જોઈને આન્સર આવડી જાય કે કયો પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે આ થશે એટલે બિલાડી કેટલા વિદ્યાર્થીઓને પાલતુ પ્રાણી કૂતરો પસંદ છે તો કૂતરો અહીંયા છે કેટલા પસંદ છે આઠ ને તો એક સિમ્પલ ડીઆઈ થઈ ગયો આપણને આપેલો તો ટેક્સ્ટબુકમાં આ બીજો ડીઆઈ છે કે ઓગણીસો નેવ્યાસી ઓગણીસો નેવું ઓગણીસો બાણું ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકનું વેચાણ થયું તો જો બહુ સિમ્પલ વસ્તુ છે ઓગણીસોમાં કેટલાનું થયું છે બસોનું ઓગણીસો નેવુંમાં કેટલાનું થયું છે આ એક્ઝેટ વચ્ચે છે તો જોવાનું છે આ એક્ઝેટ વચ્ચે છે નહીં આ એક્ઝેટ વચ્ચે નથી થોડુંક ઓછું છે એટલે આપણે ઓપ્શન ઉપર જવું પડે અહીંયા આપણે ડાયરેક્ટનો કહીએ કી એટલે ચારસો અને તમે નિયર અબાઉટ પાંચસો કહી શકો પણ ઓપ્શન હોય એ પ્રમાણે આપણે જવાનું થાય અને એની પછી ઓગણીસો ને બાણુંમાં બસોથી થોડુંક વધારે છે એટલે તમે બસો સુધી જઈ શકો એની પછી કયા વર્ષમાં ચારસો પંચોતેર પુસ્તકોનું વેચાણ કરવામાં આવ્યું હતું તો જો આ જ છે ચારસો પંચોતેર આ જ થશે આ કેટલું થશે ચારસો ને પંચોતેર કારણ કે પાંચસો ની નિયર અબાઉટ આ એક જ છે કારણ કે મેં કીધું ને ઓપ્શન તો આપણને વધારે ખબર પડે બસો પચીસ પુસ્તકો ક્યારે છે ઓગણીસો બાણું માં કયા વર્ષમાં બસો પચાસ કરતાં ઓછા પુસ્તકો એક જ છે બસો પચાસ કરતાં ઓછા એક આ છે અને એક આ છે બે વર્ષ એક આ વર્ષ ને આ વર્ષ આ તો બહુ કોમન ડીઆઈ થઈ ગઈ બહુ સિમ્પલ ડીઆઈ થઈ ગયા કઈ રમત સૌથી વધુ પ્રિય છે આમાંથી કઈ રમત સૌથી વધુ પ્રિય છે કઈ રમત સૌથી વધુ પ્રિય છે તો માહિતી આપેલી છે આ રમત જોવી અને ભાગ લેવો એમાંથી શું વધારે પસંદ છે તો જો હવે રમત સૌથી વધુ પ્રિય કઈ છે તો તમે કઈ રીતે નક્કી કરો કે રમત પ્રિય છે કે ભાઈ જ્યાં વધારે જણા આવેલા હોય એના પરથી ડિસાઈડ થાય તો વધારે જણા ક્યાં છે અહીંયા છે એટલે ક્રિકેટ સૌથી વધુ પ્રિય છે વધારે લોકો છે એટલે ક્રિકેટ સૌથી વધુ પ્રિય થશે રમત જોઈને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે હવે જુઓ હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું અહીંયા બારસો અહીંયા ચારસો અહીંયા પાંચસો ચારસો બસો અહીંયા બધે જ વધારે છે અહીંયા વધારે છે અહીંયા વધારે છે અહીંયા વધારે છે અહીંયા છસો વધારે છે અહીંયા બસો ઓછા છે તો એ બસોનું તો અહીં કપાઈ જાય ને હું એમ કહું કે આ અહીંયા આ વધારે જ થયું ને ને સોરી વધારે છે આનાથી વધારે છે આ અહીંથી વધારે છે અહીંથી વધારે છે અહીંથી વધારે છે અહીંથી વધારે છે તો સૌથી વધુ સંખ્યા કોની થઈ જોનારની એટલે પ્રિય ક્રિકેટ થશે અને જોનારા વધુ થશે આ સિમ્પલ ડીઆઈ છે પ્રેક્ટિસ પડાવવા માટે છે ધોરણ સાત ને કે ધોરણ દસ સુધી પહોંચે ત્યાં સુધી ટાટા સ્ટીલ જેવા સ્ટ્રોંગ થઈ જાય આપણને બે સત્રના માર્ક્સ આપેલા છે હવે આમાંથી આપણને સવાલ પૂછેલા છે કે કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે જો સુધારો થયો છે એનો મતલબ સાઠમાંથી અહીં સિત્તેર ગુણ થયા ત્રણ ગુણનો સુધારો થયો આ રેસમાં જ નહીં આવે કારણ કે સુધારો થયો જ નથી આ સુધારો કેટલો થયો છે તો કે ભાઈ સુધારો થયો છે સાતનો આમાં સુધારો કેટલાનો થયો છે ચારનો આમાં સુધારો કેટલાનો થયો છે બેનો સૌથી ઓછો કોનો છે સામાજિક વિજ્ઞાનનો એટલે સામાજિક વિજ્ઞાન આવશે આમાં સોશિયલ સાયન્સ શું કોઈ વિષયમાં દેખાવો નીચો ગયો છે અહીં હજેક સવાલ છે વિદ્યાર્થીએ કયા વિષયમાં દેખાવો સૌથી વધુ કર્યો સૌથી વધુ દેખાવો છે ગણિતનો શું કોઈ વિષયમાં દેખાવો નીચે ગયો હા આમાં જો નીચે ગયો હિન્દીમાં હિન્દીમાં નીચે ગયો જો માર્ક્સ સુધરવાને બદલે ઘેટા છે ઓકે તો આ ચેપ્ટરમાં આપણે શું ડિસ્કસ કરી આ ચેપ્ટરમાં આપણે શું ડિસ્કસ કરી તો આ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરી છે કે ભાઈ સરાસરી એક એવી સંખ્યા છે કે જે એકઠા કરેલા અવલોકનોના સમૂહ અથવા તો માહિતીની મધ્યવર્તી સ્થિતિ રજૂ કરે છે અંક ગણિતીય સરાસરી એ માહિતીની કિંમતનું એક પ્રતિનિધિ મૂલ્ય છે બહુલક એ મધ્યવર્તી સ્થિતિનું બીજું સ્વરૂપ અથવા પ્રતિનિધિ કિંમત છે અને બહુલક એ અવલોકનોના એક સમૂહમાંનું એક એવું અવલોકન છે કે જે સૌથી વધુ આવે મધ્યસ્થ એ પણ એક પ્રતિનિધિ માપ જ છે એ એવું માપ છે કે મધ્યમાં આવેલું છે અડધા અવલોકનો તેની ઉપર ને અડધા અવલોકનો તેની નીચે આવેલા હોય છે તો આ આપણે ડિસ્કસ કોની કરેલી છે આ આપણે ડિસ્કસ કરેલી છે આપણા ધોરણ ત્રણની તો આવી એમાં માહિતી હતી જે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે અને આપણું ચેપ્ટર કેટલામાં હતું તો કે ભાઈ ત્રીજું હતું આપણું ચેપ્ટર કેટલામાં હતું તો કે ત્રીજું હતું અને અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર પૂરું થાય છે ડન તેની પછી હવે નેક્સ્ટ આજના લેક્ચરનું આપણું છેલ્લું ચેપ્ટર છે ઘાત ઘાતાંક ચેપ્ટર નંબર છે અગિયાર જઈએ સમજતા જઈએ પહેલાં આપણને એવું કીધું છે કે ભાઈ પૃથ્વીનું દળ છે ને એ પાંચ નવ સાત છ મીંડી 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 હવે આપણે આ બોલવામાં તકલીફ થાય છે બોલવામાં શું થાય છે તકલીફ થાય છે એટલે અહીંયા એક નવો જન્મ થયો કોનો જન્મ થયો છે તો કે ઘાતાંકનો કોનો ઘાતાંકનો કઈ રીતે તો કે આ ફાઇવ એની પછી આ નાઇન સેવન અને સિક્સ અને એના ગુણા અહીંયા દસ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત

સાતેરી એકવીસ બાવીસ અને તેવીસ તો અહીંયા કેટલા આવશે તેવીસ દસ ની ત્રેવીસ ઘાત તો પૃથ્વીના દળને આ રીતે લખાય યુરેનસના દળને આ રીતે લખાય અને આ રીતે લખવા માટે જન્મ થયો છે ઘાતાંકનો આ ઘાતાંકનો જન્મ થયો છે ને એમાં હું તમને વસ્તુ સમજાવું કે આપણે એમાં કેમ લખીએ છે કે એમાં આ રીતે લખીએ છીએ આ દસ હતા ને દસ ની ત્રેવીસ ઘાત આ મતા ને તો આની અંદર જે દસ છે ને દસ કેટલા દસ એને કહેવાય બેઝ એને શું કહેવાય બેઝ અને ગુજરાતીમાં કહેવાય આધાર અને આ જે ત્રેવીસ છે ને આજે ત્રેવીસ એને કહેવાય ઘાતાંક એક્સપોનન્ટ ઇમન અંગ્રેજીમાં નહીં થઈ લખું અથવા તો આને ઘાતાંક કહેવાય અને આને કહેવાય પાવર ઘાત લખેલો ત્યારે આ સ્થાનનું નામ છે ઘાતાંક તો ઘાતાંકની વાત કરી અને આધાર ની વાત કરી આધાર એટલે થશે તો બેાતાંક કેટલાનો છે 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 અને હવે આ આનો અર્થ શું થાય છે એનો અર્થ હમણાં કહો એની પહેલા અહીંયા આપણને સેમ ટુ સેમ આપેલું છે તો આને પણ ચેન્જીસ કરવું પડે આને પણ ચેન્જીસ કરવું પડે હવે હવે જો અહીંયા મને શું કીધું કે તમે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો તો સંખ્યા કેમ છે આ ચાર છે એ કોના સ્થાને છે એકમના સ્થાને ચાર કોના સ્થાને છે એકમના સ્થાને તો ચાર ને કેમ લખાય ચાર ગુણા એક પ્લસ શૂન્ય લખો કે લખો ફેરનો પડે

તો આ સંખ્યાને આપણે શેમાં લેખી વિસ્તૃતમાં લખી આ સંખ્યાને આપણે વિસ્તૃતમાં લખી હવે સંખ્યાને વિસ્તૃતમાં લખીને તો આને વિસ્તૃતમાં લખી કહેવાય કે કે સ્થાનને આધારે અહીંયા મને બે આપ્યા હતા તો મેં બેને ને એના સ્થાનના આધારે લખી હવે આનું આમ લખી શકું બે એના ગુણા દસની ની પાંચ ઘાત સાત એના ગુણા દસની ની

કે આઠ એના ગુણા ચાર એટલે એસી હજાર થાય આ એસી હજાર એવી રીતે આ આઠ એની પછી છ એની પછી શૂન્ય એની પછી ચાર તો છ્યાસી જીરો ચાર હજેક સંખ્યા ઘટે છે પાંચ કેમ લખાય છ્યાસી જીરો પિસ્તાલીસ આ એ છે ને એને આ રીતે લખાશે વિસ્તૃત હતું એને આપણે શેમાં લખવું છે સંખ્યામાં લખી દીધું છે વિસ્તૃત સ્વરૂપને શેમાં લખી દીધું છે સંખ્યામાં એની પછી તમે છેલ્લેક વસ્તુ નોટિસ કરો કે દસની ની જીરો ઘાત છે તો જ્યારે કોઈ પણ ની જીરો ઘાત હોય ને તો એનો જવાબ હંમેશા એક આવે કેટલો આવે એક આવે ઓકે હવે મને કીધું છે કે આને ઘાતાંકીય સ્વરૂપમાં લખો અને કયા સ્વરૂપમાં લખો ઘાતાંકીય સ્વરૂપમાં લખો તો હું તમને એક વખત રિટર્ન લઈ જાઉં કે દસની ની ત્રણ ઘાત આનો મતલબ શું થાય દસ ની ત્રણ ઘાત આનો મતલબ શું થાય આનો મતલબ એવો થાય કે દસ નો ગુણાકાર ત્રણ વખત મતલબ શું થાય દસ નો ગુણાકાર ત્રણ વખત તો સાહેબ આધાર હોય એટલા ગુણાકાર ને હા જો એક નાની વસ્તુ કહું કે બે પ્લસ બે પ્લસ બે કેટલા થાય છ થાય ને બે એના ગુણા બે એના ગુણા બે આ કેટલા થાય આઠ થાય ને તો આ બેને અલગ અલગ રીતે લખવાની સિસ્ટમ છે બે કેટલી વખત છે ત્રણ વખત એના ગુણા બે બે કેટલી વખત છે ત્રણ વખત તો બેની ત્રણ ઘાત જ્યારે સરવાળો હોય ને ત્યારે ત્રણ ગુણાકારમાં જાય અને જ્યારે ગુણાકાર હોય ને સમાન સંખ્યાનો ત્યારે ઘાત બને એક બે અને ત્રણ તો ઘાત કેટલી બને ત્રણ એક બે અને ત્રણ તો ગુણાકાર કેટલાનો છે બેનો કેટલી વખત ત્રણ વખત તો સરવાળા સરખી સંખ્યાના હોય એને લાંબુ લચક ન કરવું હોય તો તમે એને આ રીતે ભંગારના ભાવમાં પતાવી શકો ગુણાકારો લાંબો લચક હોય એને તમારે બહુ લાંબો ન લખો તો ડાયરેક ટૂંકમાં તમે આ રીતે લખી શકો મને અહીંયા એ જ પૂછ્યું છે કે તમે આને કઈ રીતે ઘાતના સ્વરૂપમાં લખશો આ બસો ને તેતાલીસ છે બસો તેતાલીસને કોઈપણને ઘાતના સ્વરૂપમાં લખવું હોય ને તો એના તમારે ટુકડા કરવા પડે અને ટુકડા કરો

તો એક બે ત્રણ ચાર ને પાંચ આનો તમે ગુણાકાર કરશો ને એટલે તમારો શું જવાબ આવે બસો ને તો આ ત્રણની પાંચ ઘાત ત્રણ 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 તેને કઈ રીતે લખાય ત્રણની પાંચ ઘાત અને આવું તો આપણે ઘણી વખત લેક્ચરમાં ડિસ્કસ પણ કરી ગયા ચોંસઠ એને કઈ રીતે લખાય ચોસઠને કઈ રીતે લખાય તો કે ભાઈ ચોંસઠને આઠનો વર્ગ લખાય શું લખાય આઠનો વર્ગ લખાય ચોસઠને અથવા તો તમે આને બેની છ ઘાત પણ કહી શકો ચોસઠ એટલે બે ની છ ઘાત અથવા તો આઠ નો વર્ગ ઘાત સ્વરૂપમાં તમે બે રીતે લખી શકો છસો પચીસ પચીસ નો વર્ગ અથવા પાંચ ની ચાર ઘાત અને શું લખાય પાંચ ની ચાર ઘાત અને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં લેખું કહેવાય બસો છપ્પન છે એને મારા ઘાત સ્વરૂપમાં લખવાનું છે પણ બધા બે માં તો બસો છપ્પન છે ને જો અત્યારે આપણે સમજવા ભેગા થઈએ કેટલા આવશે છ અને ચાર થી કાપો તો અહીંયા કેટલા આવશે ત્રણ અને બે અગેન બે થી કાપો તો અહીંયા કેટલા આવશે સોળ અગેન બે થી કાપો અહીંયા કેટલા આવે આઠ અગેન બે થી કાપો ચાર અગેન બે થી કાપો બે અગેન બે થી કાપો એક જ્યાં સુધી એક નહીં ત્યાં સુધી પ્રોસેસ કરવી પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એનો મતલબ બે ની આઠ ઘાત એ શું થશે બેની આઠ ઘાત શું થશે તો બેની આઠ ઘાત શું થશે એ જવાબ થશે કેટલા થશે બસો ને છપ્પન થશે બેની આઠ ઘાત કારણ કે આઠ વખત ગુણાકાર છે એટલા માટે મને એવું કીધું કે બેની ત્રણ ઘાત અને ત્રણની બે ઘાતમાં મોટી કઈ સંખ્યા છે તો બે ની ત્રણ ઘાત એનો મતલબ શું થાય બે એના ગુણા બે બે ની ત્રણ ઘાત એનો મતલબ શું થાય બે નો ત્રણ વખત ગુણાકાર ત્રણ ની બે ઘાત એનો મતલબ શું થાય ત્રણ નો બે વખત ગુણાકાર કેટલો કરો નવ અહીંયા કેટલો થાય આઠ બેયમાંથી મોટું કોણ નવ તો રાઈટ આન્સર કયો થશે ત્રણ ની બે ઘાત ઓકે તો આમાં અગેન મને એવું જ પીછું છે કે ભાઈ આઠ નો વર્ગ એટલે આઠ એના ગુણા આઠ બે ની આઠ ઘાત બેની આઠ ઘાત હમણાં આપણે જોઈ જો તમને જોયું હોય તો અહીંયા રહી કેટલી છે બસો છપ્પન બસો ને છપ્પન હવે તમે મને કહો આમાંથી મોટું કોણ થાય ઈઠું ઈઠું ચોસઠ તો મોટું કોણ થશે તો મોટું કોણ થશે બે ની આઠ ઘાત આ મોટી સંખ્યા થશે હવે મને આનું વિસ્તરણ કરવાનું કીધું તો સિમ્પલ છે એની ત્રણ ઘાત છે અને બીની બે ઘાત છે આનું વિસ્તરણ કરવાનું કીધું મને એની ત્રણ ઘાત એટલે એ એક વખત એના ગુણા બીજી વખત અને એના ગુણા ત્રીજી વખત બી બે વખત બે એના ગુણા બે આ વિસ્તરણ કરી દીધું ટૂંકમાં ઘાત છે ને ફેરવી જો અહીંયા એનો વર્ગ છે અને બીનો ઘન છે તો એના ગુણા એ અને બી કેટલી વખત છે ત્રણ વખત આ શું કર્યું વિસ્તરણ કર્યું એની પછી બીનો વર્ગ છે અને એનો ઘન છે તો એકચુલીમાં તમને મેં આની પહેલાના જે લેક્ચરમાં સમજાવ્યું હતું કે ગુણાકાર છે ને એમાં ક્રમનો નિયમ ચાલે ગુણાકારમાં ક્રમનો નિયમ ચાલે યાદ છે નહીં તમારો વાંક છે એનો મતલબ કે આને તમે આમ પણ લખી શકો ને એનો ઘન એના ગુણા બીનો વર્ગ એનો ઘન બીનો વર્ગ એટલે આ ને આ થયું એની પછી અગેન એનો વર્ગ અને બીનો નો ઘન છે જુઓ એનો વર્ગ અને બીનો નો ઘન આ થયો એટલે આ કેમ લખેલું હતું બીનો નો ઘન એના ગુણા એનો વર્ગ તો એને તમે આ રીતે લખી શકો એટલે એનું વિસ્તરણ આ થઈ ગયું ટૂંકમાં આ આપણને ધોરણ સાતમાં નાના નાના અને કામના નિયમો સમજાવે છે જે ઘણા જે ખબર નથી તેની પછી હવે મને એવું કીધું કે તમારે આપેલી સંખ્યા છે એને અવિભાજ્ય અવયવોમાં ઘાતના ગુણાકારમાં દર્શાવવાની છે હવે અત્યારે હું તમને પહેલાં સમજાવું એની પછી અને ભંગરના ભાવમાં કેમ કરવું જુઓ અહીંયા કેટલા છે બોતેર હવે બોતેરના ટુકડા પાડવાના છે ફરજિયાત અવિભાજ્ય સંખ્યામાં તો બોતેરના ટુકડા પાડો બે થી બે કેવી અવિભાજ્ય સંખ્યા તો બોતેરના ટુકડા પાડશો એટલે છત્રીસ હવે તમે કહો સાહેબ છ થી ટુકડા પાડો નહીં ચાલે ફરજિયાત અવિભાજ્ય સંખ્યા હોય છે અગેન બે લો એટલે અઢાર અગેન ટુકડા પાડો એટલે નવ હવે બે થી ટુકડો નહીં પડે એટલે ત્રણ થી પડો ત્રણ હવે ત્રણ થી પડી દો એટલે એક તો બોતેર ને કેમ લખાય તો બોતેર ને કઈ રીતે લખાશે તો બોતેર ને કઈ રીતે લખાશે તો બે અને ત્રણ એવા બે એના ગુણા ત્રણ બે નો ગુણાકાર ત્રણ વખત એટલે બે નો ઘન ત્રણ નો ગુણાકાર બે વખત એટલે ત્રણ નો વર્ગ એટલે બોતેર ને આ રીતે લખાય અગેન જોજો અહીંયા ચારસો ને બત્રીસ છે તમારે અને કદાચ તમને ખબર છે આઠ વડે ભાગ ચાલે પણ તમારે નહીં પાડવાનો તમારે ફરજિયાત શેમાં પાડવાનો અવિભાજ્ય સંખ્યામાં અવિભાજ્ય સંખ્યામાં કોણ આવે તો કે બે આવે ત્રણ આવે પાંચ આવે સાત આવે અગિયાર આવે તમારે આમાં જ ફરજિયાત ટુકડા પાડવાના આપણે બેથી ટુકડા પાડીએ એટલે અહીંયા બે આવશે અહીંયા એક આવશે અને છ આવશે અગેન બેથી ટુકડો પાડો અહીંયા એક ઝીરો આઠ અગેન બેથી ટુકડો પાડો અહીંયા પાંચ અને ચાર બે થી ટુકડો પાડો અહીંયા સત્યાવીસ હવે બેથી ટુકડો નહીં પડે એટલે ત્રણથી પાડો તો અહીંયા નવ ત્રણથી પાડો તો અહીંયા ત્રણ અને અગેન ત્રણથી પાડો એટલે એક અહીંયા સ્ટોપ થઈ જવાનું તો તમે આને કઈ રીતે લખી શકો છો તો આને કઈ રીતે લખી શકશો એક બે ત્રણ ને ચાર એટલે બેની ચાર ઘાત ત્રણની ત્રણ ઘાત આ રીતે લખાય ચાલો તેની પછી કેટલા છે હવે સોળ ને સીધા લઈ લઈએ કેટલાને લઈએ સોળ હજારને સોળ હજારના ટુકડા પાડીએ તો જોજો અહીંયાથી પેલા બે થી ટુકડા પાડો એટલે આઠ હજાર બે થી ટુકડા પાડો એટલે ચાર હજાર બે થી ટુકડા પાડો બે હજાર બે થી ટુકડા પાડો એક હજાર બે થી ટુકડા પાડો પાંચસો

કે આ હું ધોરણ સાતના લેવલના સ્ટુડન્ટને સમજાવતો ને એ રીતે મેં સમજાવ્યું છે પણ હવે તમે થોડાક ગઘાવ બીને છો તો તમારે આવા દાખલા તમને પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે અને અવયવીકરણ કહેવાય આને શું કહેવાય અવયવીકરણ તો હવે આમાં તમારે શું કરવાનું જુઓ આ બોતેર છે ને એટલે છત્રીસનો નો વર્ગ થાય સમજો બુદ્ધિ થોડી ખુલ્લી રાખજો આ બોતેર છે એને છત્રીસ નો વર્ગ છત્રીસ ગુણા બે કહેવાય છત્રીસ એટલે છ નો વર્ગ એના ગુણા બે છ નો વર્ગ એટલે હવે એક મિનિટો આપણે ઘડી પછી જુઓ કેમ કેમ કે ટોપિક સમજવાનું બાકી છે એટલે આપણે આની પર ફરીથી આવશું ચાલો હવે મને કિંમત શોધવાની કીધી હવે અહીંયા મને એક આપ્યો છે એની પાંચ ઘાત કરવાની છે તો એકની તમે ગમે તેટલી ઘાત કરો એક જ થાય આ યાદ રાખજો નિયમ છે એની પછી માઇનસ એકની ત્રણ ઘાત કરવાની છે તો હવે અહીંયા એક નિયમ યાદ રાખવાનો કે માઇનસ એક ક્યારે બને તો માઇનસ એક માઇનસ એક એના ગુણા એકથી બને હવે નિયમ એવો યાદ રાખજો કે જ્યારે કાઉસ આપેલા હોય આ કાઉસ આપેલા હોય ગમે એવો કાઉસ સગડ્યો કાઉસ નાનો કાઉસ અંદર કોઈ બે સંખ્યા આપે એ એના ગુણા બી અને અહીંયા એમ ઘાત આપે એટલે બેને સેપરેટ ઘાત થઈ જાય એની એમ ઘાત અને બીની એમ ઘાત બેને ઘાત પર્સનલ મળી જાય એટલે તમારે અહીંયા પણ એ જ લોજિક વાપરવાનું કે ભાઈ અહીંયા એકની ત્રણ ઘાત એટલે ત્રણ ઘાત થઈ ગયું અને એ કરશો તો લાંબુ જ પડશે આને આપણે બીજી રીતે કરીએ કે ભાઈ માઇનસ એક ત્રણ ઘાતનો મતલબ શું થાય એની એ જ સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર ત્રણ ઘાતનો મતલબ એની એ જ સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર એની એ જ સંખ્યા એટલે આધાર કાઉસમાં આ કાઉસ એ આધાર ગણાશે એની અંદર ગમે હોય એ આધાર ગણાશે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ અને એકનો ગુણાકાર ગમે એટલી વખત કરો માઇનસ એક રાઈટ આન્સર માઇનસ એકની ચાર ઘાત માઇનસ એક છે એની કેટલી ઘાત છે ચાર ઘાત ચાર ઘાતનો મતલબ શું થાય આ આધાર છે આખે આખો એનો ચાર વખત ગુણાકાર માઇનસ એક એના ગુણા માઇનસ એક એના ગુણા માઇનસ એક Minus, minus, plus, minus, minus, plus, 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 plus. एक कर करो नियम जय आधार ऋण आधार ऋण हो हाथ बेकी हुई तो जवाब धन आवे जा रे आधार धन होई तैयार है जो એટલે ઋણ તે ધનમાં તો કોઈ નિયમ જ લાગુ નહીં પડતો એ જે હાલે છે એમ ઋણ હોય ત્યારે જો ઘાત એકી હોય તો જવાબ ઋણ આવે તમારી સામે ઉદાહરણ પ્રસ્તુત છે હવે હું તમને ડાયરેક્ટ સવાલ પૂછું કે માઇનસ દસ એની ત્રણ ઘાત છે માઇનસ દસની કેટલી ઘાત છે ત્રણ ઘાત છે તો આનો જવાબ પહેલાં કેવો આવશે એકી ઘાત ઋણ દસની ત્રણ ઘાત કરો એક હજાર ફરીથી જોજો માઇનસ પાંચ છે એની કેટલી ઘાત છે ચાર ઘાત ઘાત બે કિલો જવાબ પ્લસ પાંચની ચાર ઘાત છસો પચીસ પાંચ ગુણા પાંચ ગુણા પાંચ ગુણા પાંચ પચું પચું છસો પચીસ પચીસ છસો ડન ચાલો તેની પછી હવે અહીંયા બેની છ ઘાત આપેલી છે અહીંયા નવની ત્રણ ઘાત આપેલી છે અહીંયા અગિયારની બે ઘાત આપેલી છે અને પાંચની ચાર ઘાત આપેલી છે પાંચની ચાર ઘાત એટલે પાંચ એના ગુણા પાંચ એના ગુણા પાંચ એના ગુણા પાંચ એટલે છસો પચીસ અગિયારની બે ઘાત એટલે અગિયાર ગુણા અગિયાર એકસો ને એકવીસ નવની ત્રણ ઘાત નવ ગુણા નવ ગુણા નવ એટલે કેટલું થશે સાતસોને ઓગણત્રીસ

અને ગુણાકાર હોય જ્યારે આધાર સમાન હોય અને ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય તો આના જેવો બીજો નિયમ યાદ રાખો કે જ્યારે આધાર સમાન હોય અને ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદ બાકી થાય ત્યારે બાકી શું થશે ઘાતની બાદ બાકી અનેક કોમન નિયમ છે કે જેનું કોઈ નહીં એનો ભગવાન હોય અને જેની એક પણ ઘાત ન હોય જેની એક પણ ઘાત ન હોય તેને એક હોય જ જેની એક પણ ઘાત ન હોય ને એને એક તો હોય જ ચાલો હવે આ નિયમને ફોલો કરીએ આધાર સરખા 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 એટલે એક આધાર આવશે ગુણાકાર 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 કોઈની એકે ઘાત નહીં તો એક તો હોવાની એટલે કેટલી ઘાત થઈ ચાર એટલે છ ની ચાર ઘાત ટી ગુણા એટલે ટી નો વર્ગ એક બે ત્રણ ને ચાર એટલે બી ની ચાર ઘાત કેટલી ઘાત થશે થશે ડીલ ડન મોટી સંખ્યા શોધો અગેન એવું કે ભાઈ બે માંથી મોટી સંખ્યા આપણને શોધવાની કીધી છે ચાર ની ત્રણ ઘાત એટલે કેટલી થાય ચોસઠ ત્રણ ની ચાર ઘાત એટલે કેટલી થાય એક્યાસી મોટી ઘાત કઈ થાય ત્રણ ની ચાર ઘાત પાંચની ત્રણ ઘાત એકસો પચીસ ત્રણની પાંચ ઘાત બસો તેતાલીસ તો મોટી ઘાત કઈ થાય ત્રણની પાંચ ઘાત બેની આઠ ઘાત બસો છપ્પન અને આઠનો વર્ગ ચોસઠ તો મોટી ઘાત કઈ થાય બેની આઠ ઘાત સિમ્પલ છે સાત આપવાનું છે ભાઈ સાત ગુરૂપ આપો એટલે ગુણાકાર કરવાનો અહીંયા બે દસની ત્રણ ઘાત એટલે એક હજાર ગુણાકાર કરો તો કેટલો આવે બે હજાર અહીંયા સાતની બે ઘાત એટલે ઓગણપચાસ અને બેનો વર્ગ એટલે ચાર એટલે ઓગણપચાસના ડબલ અઠાણું અને આઠ દુ સોળ એટલે એકસો છન્નું બેની ત્રણ ઘાત એટલે આઠ અને એના ગુણા પાંચ આઠ પંચા ચાલીસ અહીંયા કેટલા છે ત્રણ અને ચારની ચાર ઘાત ચારની ચાર ઘાત એટલે કેટલા થશે તો કે ભાઈ બસો છપ્પન હા બસો છપ્પન છે એના ત્રણ ગણા કરો તો છ અઢાર અને પચીસ તરી અને સાતસો જીરો નો ગુણાકાર ગમેની સાથે કરો એ જવાબ કેવો આવે જીરો જ આવે સિમ્પલ આધાર છે ઘાત કેવી છે બેકી તો આનો જવાબ બેકી થશે ઘાત કેવી છે બેકી બે નો જવાબ સોરી ધન થશે એટલે કોઈ નિશાની મુકતો નથી ત્રણ નો વર્ગ નવ પાંચ નો વર્ગ પચીસ પચીસ નવા બસો પચીસ ઘાત કેવી છે એકી એટલે જવાબ આવશે માઇનસ અને બે નો ઘન કેટલો થાય આઠ કેવી છે એકી એટલે જવાબ આવશે કેટલા છે એટલે જવાબ કેટલો થાય આઠ હજાર માઇનસ માઇનસ ગુણાકાર એટલે પ્લસ ડન અગેન સરખામણી કરવાની છે સિમ્પલ જ છે જુઓ બે પોઈન્ટ સાત એના ગુણા દસની બાર ઘાત એક પોઈન્ટ પાંચ એના ગુણા દસની આઠ ઘાત હવે આના માટે તમારે શું કરવાનું તો અહીંયા જુઓ દસની બાર ઘાત એટલે દસનો ગુણાકાર બાર વખત દસની આઠ ઘાત દસનો ગુણાકાર આઠ વખત એટલે આ જવાબ આપોઆપ મોટો થઈ જાય છે એટલે આ સંખ્યા મોટી થઈ સીધી વસ્તુ છે ને આ મોટી થઈ અહીંયા દસની ચૌદ ઘાત છે અહીંયા દસની સત્તર ઘાત છે તો મોટી કોણ થાય જે સમાન આધાર હોય હવે નિયમ લખાવ સમાન આધાર હોય તો જે મોટી તે સંખ્યા મોટી આ નિયમ ક્યારે લાગુ પડશે જ્યારે ઘાત આધાર કેવા હોય સમાન આધાર કેવા હોય સમાન જ્યારે આધાર સમાન હોય તો ત્યારે જે ઘાત મોટી એ જવાબ મોટો ચાલો અને ઘાત સ્વરૂપમાં લખવાનું છે તો બહુ ઈઝી છે આધાર બે આધાર બે આધાર બે છે અને આધાર કેટલા છે બે છે તો સમાન આધાર હોય ત્યાં સમાન આધાર રહેશે ગુણાકાર છે એટલે અહીંયા કેટલા થાય બે નો સરવાળો આમાં થાય ને આ બે પાંચ અને પ્લસ ત્રણ નિયમ પ્રમાણે એટલે બે ની આઠ ઘાત બે નો આધાર સમાન છે એટલે એક અને ત્રણ પ્લસ બે એટલે કેટલા થાય પીની પાંચ ઘાત બેનો આધાર સમાન ચાર અહીંયા ત્રણ પ્લસ બે કેટલા થાય ચાર ની પાંચ ઘાત માઇનસ ચાર આધાર છે તો માઇનસ ચાર આધાર રહેશે ગુણાકાર છે એટલે સો અને પ્લસ વીસ એટલે માઇનસ ચાર ની એકસો ને વીસ ઘાત ઓકે મને અહીંયા આપી દીધું અહીંયા ક્વેશ્ચન માર્ક છે તો અહીંયા કેટલા આવશે

એટલે પાંચ ભાગાકાર છે એટલે આ ખોટું કર્યું ને એટલું માઇનસ બે કેમ બાદ બાકી કારણ કે ભાગાકાર છે આધાર સમાન છે પાંચ ની ચાર ઘાત અહીંયા કેટલી છે એ ની ચાર ઘાત છે ભાગાકાર છે એટલે ઘાત બાદબાકી થાય એટલે એ ની બે ઘાત દસ ની આઠ ઘાત અને ભાગાકાર છે એટલે માઇનસ અહીંયા કેટલા આવશે ત્રણ દસ આઠ માઇનસ કરો એટલે કેટલા થશે પાંચ અહીંયા બે છે આ ધાર સમાન છે વચ્ચે ભાગાકાર છે એટલે નવ માઇનસ એટલે બે ની છ ઘાત ચાલો આપવાનું છે છે હવે નિયમ નિયમ આવશે આ તો કે બે ઘાત આપે એક અંદર આપે ને એક બાર આપે કઈ રીતે જો આ એ છે એની એમ ઘાત છે અહીંયા કાઉસ છે અને એની એન ઘાત છે હવે બે નિયમ આપે તો આમાં શું કરવાનું આધાર એક અને બે ઘાતનો ગુણાકાર થાય એમ એના ગુણા એક નિયમ ક્યારે લાગુ પડે જ્યારે કાઉસ આપેલો હોય ને ત્યારે જ્યારે કાંસ આપેલો હોય ને ત્યારે બે ઘાતનો શું થશે ગુણાકાર જ્યારે કાઉસ આપેલો હોય ત્યારે બે ઘાતનો શું થાય ગુણાકાર બે ઘાતનો શું થાય ગુણાકાર તો અહીંયા કાઉસ છે અને બે ઘાત છે એટલે ગુણાકાર થાય તો ત્રણ દુ છ અને અહીંયા શું થશે કાઉસ છે એટલે બે ઘાતનો ગુણાકાર થાય ત્રણની આઠ ઘાત હું તમને હજેક રીતે સમજાવું કે અહીંયા બેની ત્રણ ઘાત છે અને કાઉસમાં બે ઘાત છે તો આપણે નિયમ શું શીખા કે જે ઘાત હોય એટલી વખત ગુણાકાર એટલે બેની ત્રણ ઘાત એના ગુણા બેની ત્રણ ઘાત થાય બે ઘાત છે એટલે આ કાઉસ હોય એ આધાર બને એની અંદર ગમે આપેલું હોય એ આધાર બેની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત બે વખત ગુણાકાર થાય આધાર સમાન તો ઘાતનો સરવાળો છ આના સમાન શું થશે તો આના સમાન એ જ થશે કે આ બે નો ગુણાકાર કરો તો સાત દસ ગુણા બે કરો કેટલા થાય વીસ કારણ કે પાંચની બે ઘાત એના ગુણા ત્રણ આમાંથી ક્યુ પદ મોટું છે તો એ પાંચની બે ઘાત એટલે કેટલી થાય પચીસ એના ગુણા ત્રણ એટલે કેટલા થાય પંચોતેર એટલે આ કેટલા થયા પંચોતેર અહીંયા પાંચની છ ઘાત પાંચની છ ઘાત એટલે એકસો પચીસ નો વર્ગ થાય હવે એકસો પચીસ ખુદ મોટો છે તેનો ગુણાકાર તો નથી મોટો જોવાનો એટલે રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન મતલબ આ પાંચની બે ઘાતની ત્રણ ઘાત આવશે ચાલો ઓહો હો અગેન જુઓ એક નિયમ લેખાયો હતો કે જ્યારે કાઉસ આપેલો હોય ને જ્યારે કાઉસ આપેલો હોય ને અને ઘાત આપેલી ને બેના ગુણાકારમાં હોય તો તો આપણે બેને સેપરેટ આપી દઈએ તો તમે હજેક નવી વસ્તુ વિચારો ઊંધી વસ્તુ વિચારો એ ઊંધી વસ્તુ અહીંયા વિચારો આ દાખલામાં વિચારો ચાલો આ દાખલામાં વિચારો ઊંધી વસ્તુ કઈ વિચારો કે અહીંયા એ છે એની એમ ઘાત અહીંયા બી છે એની એમ ઘાત તો તમે ઊંધું આમ વિચારો કે બેની ઘાત સમાન છે તો બેનો ગુણાકાર કરી દો એ ગુણા બી અને એની આખાની એમ ઘાત કરી દો એની એમ ઘાત એના તો આ રીતે લખી દો આધાર અલગ અલગ પણ ઘાત સમાન તો બેયનો ગુણાકાર આવું ભાગાકારમાં પણ થશે એ એના ભાગા બી આની એમ ઘાત આની એમ ઘાત તો આને આમ લખાય એના છેદમાં બી બેની સેપરેટની જગ્યાએ કોમન ઘાત બેની એના છેદમાં બે જ્યારે ગુણાકાર કે ભાગાકાર આપે ગુણાકાર કે ભાગાકાર આપે ત્યારે જ્યારે ગુણાકાર કે ભાગાકાર આપે ત્યારે શું કરવાનું જ્યારે ગુણાકાર કે ભાગાકાર આપે ગુણાકાર કે ભાગાકાર આપે અને જો ઘાત સમાન હોય તો બંનેની એક જ ઘાત આપવી જેમ અહીં આપણે જોઈએ બે ની ત્રણ ઘાત અને ત્રણ ની ત્રણ ઘાત તો આ બે એના ગુણા ત્રણ અને બે ને એક ઘાત આપી દો ત્રણ ત્રણ દુ છ છ ની ત્રણ ઘાત અને જો આવડે તો વેલ એન્ડ ગુડ બસો સોળ પણ આપણને આ પૂછ્યું હતું અહીંયા ચાર છે એની ચાર ઘાત ત્રણ ની ચાર ઘાત બેયનો ગુણાકાર કરો અને અહીંયા કેટલી ઘાત થશે ચાર ચાર તરી બાર એટલે બાર ની ચાર ઘાત અહીંયા ત્રણ ની બે ઘાત છે અને એના ગુણા એ છે અને બેયને સેપરેટ ઘાત કહી દો એટલે થ્રી એ આખા કાઉન્સમાં એ ઘાત તમે એનું ઉલટું પણ વિચારો કે પરીક્ષામાં જ્યારે છ આપો ને તેનું તમે ટુકડા પાડીને આવું કરી શકો છો બાર આપો ને ટુકડા પાડીને જો તમે આને અલગે ટુકડા પાડી શકો એ હું નોનનો ટ્વિસ્ટ કરું કે કોકને મન થાય કે ભાઈ બારના ટુકડા છ ગુણ્યા બે પાડું તો તો બેને સેપરેટ ઘાત આપી દો તો તમે આમ પણ લખી શકો ચાર તેરી બાર થાય બેનો ગુણાકાર અને ચાર ઘાત તો તમે એનું ઉલટું પણ વિચારો બાર છે તેને છ દુ બે બે છ દુ બાર એમ પણ લખે ને તો બેને સેપરેટ ઘાતે આવે કોક છ માં આવું વિચારે કે સાહેબ છ છે તો એને ત્રણ ગુણ્યા બે લખાય ને હા તો સેપરેટ ઘાત લખાય ને હા તો તમે આમ પણ લખી શકો હજી કોઈ વિચાર બે નો આધાર સમાન છે તો ત્રણની ચાર ઘાત અને બેની આઠ ઘાત થઈ જાય ને આધાર સમાન તો ઘાતનો સરવાળ હા ટૂંકમાં તમે તમારા વિચાર ખોલો જેટલા ખોલે ને એટલા નેક્સ્ટ અહીંયા એ ગુણ્યા બી તો એ અને બી એની સેપરેટ ઘાત થઈ કોમન ઘાત થઈ જશે હવે સિમ્પલ મેં જેમ કીધું એમ કે હવે તમે આનું ઊંધું પણ વિચારી શકો ભાઈ બેની પાંચ ઘાત થાય અને એના ગુણા ત્રણની પાંચ ઘાત થાય બેની ચાર ઘાત થાય અને એની ચાર ઘાત થાય તમે આમ પણ વિચારી શકો હવે માઇનસ ચાર છે તો આમાં તમારા ઘાત તમે માઇનસ ચારને પણ આપી શકો કે આને સેપરેટ ત્રણ ઘાત એના ગુણા એમની ત્રણ ઘાત અથવા તમે આમ પણ કરી શકો માઇનસ એમ એની ત્રણ ઘાત એના ગુણા ચારની ત્રણ ઘાત તમે આમ પણ આપી શકો જો આ ખાલી સમજ સમજવા માટે છે ગણતરી નથી એમાં કે ભાઈ આને તમે કઈ રીતે લખી શકશો તો કે ભાઈ બે ના છેદમાં ત્રણ અને આખાની ચાર ઘાત આને કઈ રીતે લખાશે એ ના છેદમાં બી સેપરેટ છે ને કોમન ઘાત કરી નાખો બે ની વચ્ચે બે નો આધાર લઈને આને ઘાતાંક સ્વરૂપમાં લખો બે નો આધાર લેવાનો છે તો આને બે નો ઘન લખાય હા એના ગુણ્યા અને બે નો ઘન લખાય હા અને બેનો ઘન લખાય હા અને બેનો ઘન લખાય હા આધાર જો બે થઈ ગયો હા ઘાતનો સરવાળો ત્રણ 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 સરવાળો કરો બાર તો બે ની બાર ઘાત લખાય બેના આધારવાળી બેના આધારવાળી ઘાતાંક સ્વરૂપમાં છે ચલો હવે હવે કાંઈ નહીં હવે જે નિયમ શીખા ને હવે એ બધા તમે ઢોળી દો હવે તમે જેટલા નિયમ શીખા ને એ બધા નિયમને હવે તમે ઢોળવા માંડો જો અને ભાગુ સવાનો નિયમ ભૂલવાનો નહીં બોર્ડ માસનો નિયમ ભૂલવાનો નહીં કે તમે કોઈ પણ ઓપરેશન કરો એમાં સૌપ્રથમ બ્રેકેટનો બ્રેકેટ નો વહીવટ થાય તો પેલા ત્રણ ની સાત ઘાત ના છેદમાં ત્રણ ની બે ઘાત આધાર સમાન વચ્ચે ભાગાકાર તો ઘાતની સાત માંથી બે જાય તો પાંચ અને એ ગુણાકાર ત્રણ ની પાંચ ઘાત હવે પાછો નિયમ આધાર સમાન તો ઘાતનો સરવાળો કેમ ગુણાકાર છે એટલે દસ તો જવાબ કેટલો થાય ત્રણ ની દસ ઘાત જોજો ઘણા બધા દાખલા લીધા છે અહીંયા બેની ત્રણ ઘાત બેની બે ઘાત અને બેની પાંચ ઘાત જો ઘાતનો સરળ ત્રણ ને બે પાંચ એના ગુણા પાંચની પાંચ ઘાત એની પછી બીજો નિયમ વચ્ચે ગુણાકાર ઘાત સમાન તો પાંચ દો દસ દસ ની પાંચ ઘાત સિમ્પલ વસ્તુ છે દોઢ માસના નિયમ પ્રમાણે પહેલાં બ્રેકેટની અંદરના તમામ ઓપરેશન પૂરા કરો તો અહીંયા ગુણાકાર છે અને આધાર સમાન છે તો ઘાતનો સરવાળો થાય બે અને ચાર કેટલા થશે તો કે છ અને એના ભાગા છ ની ત્રણ ઘાત છે આધાર સમાન વચ્ચે ભાગાકાર તો શું થાય બાદ બાકી ઘાતની એટલે છ ની ત્રણ ઘાત નિયમ પ્રમાણે સૌપ્રથમ નિયમને ફોલો કરો અહીંયા કાઉસ છે સૌ પ્રથમ બ્રેકેટ ની અંદર બ્રેકેટ હોય તો સૌ પ્રથમ નાનો કાઉસ પેલા કાઉસ હોય તો ઘાતનો ગુણાકાર થાય એટલે બે નો ગુણાકાર થઈ જશે તો કેટલી થાય બે ની છ ઘાત એની પછી મોટો કાઉસ એના ગુણા પાંચ ની છ ઘાત હવે નિયમ જુઓ ઘાત સમાન ઘાત સમાન તો બે વચ્ચે ગુણાકાર બે નો ગુણાકાર કરો ત્રણ દુ છ ની છ ઘાત થઈ ગયું ડન હા હવે એના ગુણા પાંચ ની છ ઘાત અગેન બે ની ઘાત સમાન તો છ પંચાત્રીસ ની છ સમાન ગુણા કરતા હવે આનો ભાગ ચલાવવા માટે તમારે ફરજિયાત આધાર સમાન કરવા પડે શું કરવા પડે આધાર સમાન કરવા પડે એટલે તમે આને ધારો એટલી રીતે કરી શકો જોજો હું આને બે રીતે તમને દાખલા સોલ્વ કરીને દેખાડું કે આઠ ની બે ઘાત આઠ ને શું લખાય બેનો ઘન લખાય ઘણી વખત આડું એવું અને આખાની બે ઘાત એના ભાંગા બે ની ત્રણ ઘાત નો ગુણાકાર થાય એટલે બેની છ ઘાત અને બાદ બાકી છે એટલે બે નો ઘન બે નો ઘન એટલે જવાબ આવે આઠ હવે આને આપણે બીજી રીતે લખીએ કે આઠ નો વર્ગ અને ભાગાકાર બેનો ઘન એટલે આઠ તો અહીંયા આઠ બે કોઈની એકી ઘાતની તો એક તો હોવાની એટલે આઠ તો બે રીતે દાખલો સોલ્વ થાય ઓકે ડન હવે આ દાખલાને સોલ્વ કરો ને તો આને છે ને પહેલા છૂટા પાડી દેવાના તો સોલ્વ કરે લેગ આવશે જોજો હું એને છૂટા કઈ રીતે પાડું બાર ની ચાર ઘાત એટલે બાર એક વખત અને બે વખત અને ત્રણ વખત અને ચાર વખત નવ ની ત્રણ ઘાત એક બે અને ત્રણ અને એની પછી ચાર એક જ વખત આ ગુણા ચાર છ ની ત્રણ ઘાત એક બે અને ત્રણ આઠ ની બે ઘાત એક અને બે અને એની પછી સત્યાવીસ ચાલો હવે બસ હવે જો તમને મજા આવશે ઉડાડવાની છ દુ બાર છ દુ બાર છ દુ બાર ડન ડન હવે એક બે અને ત્રણ બે બે અને બે એટલે એક આઠ ઉડે નેવે નેવે એક્યાસી સત્યાવીસ તેરી એક્યાસી અહીંયા ચાર છે ચાર 2, આઠ અહીંયા બે તો અહીંયા છ આપણે બધું ઉડાડી દીધું હવે ઘાતમાં જવાબ લખવાનો થાય ને તો ઘાતમાં કઈ રીતે થાય જોજો છ ગુણા ત્રણ તો છ ને કેમ લખાય ત્રણ દુ છ અને ત્રણ એઝ ઇટ ઇઝ એની પછી નવ નવ એટલે ત્રણનો વર્ગ ઘાત કોઈને તો એક એક તો હોવાની તો 3 ની એક ઘાત બે ઘાત અને ચાર ઘાતની ચાર ઘાત લખાય એક્યાસી ના ડબલ કેટલા થાય એકસો બાસઠ જવાબ આવે તમારે જે રીતે લાવો એ રીતે ચાલો જોજો નિયમ ક્યાં ક્યાં વાપરો જોજો અહીંયા આધાર અને અહીંયા આધાર સમાન છે એટલે સૌપ્રથમ હું આધાર નો નિયમ વાપરીશ ધાર સમાન ગુણાકાર તો અહીંયા સાત ઘાત થઈ ગઈ હા એની ચાર ઘાત છે કાઉસ આપેલોને જો પાંચ એની ચાર ઘાત આનો મતલબ એવો થાય પાંચ એના ગુણા એ એના ગુણા એ એના એ અને પાંચ એ કાઉસમાં ચાર ઘાત તો આનો મતલબ એવો થાય પાંચ ગુણા એ પાંચ ગુણા એ પાંચ એ અને પાંચ આ બેનો ભેદ સમજજો આ કાઉસ હોય ને એટલે બેયને ને ઘાત થાય કાઉન્સ ન હોય ને તો સેપરેટ ઘાત થાય ડન ડીલ ડન હવે અહીંયા એની આ અને આ બે કેન્સલ તો અહીંયા કેટલા વેધા બે ની ત્રણ ઘાત એટલે આઠ અને અહીંયા પાંચ આઠ પંચા ચાલીસ એની સાત ઘાત તેની પછી હવે હવે જુઓ છૂટા પડદીમાં આપણને ભલાઈ દેખાય છે ત્રણ નો ચાર વખત ગુણાકાર છે એટલે આપણે ચાર વખત ગુણાકાર કરી દઈએ અને પાંચ વખત બે નો ગુણાકાર છે બે નો પાંચ વખત છે ને એટલે આપણે બે નો ત્રણ એટલે આઠ અને બે નો બે એટલે ત્રણ તેરી નવ અહીંથી બે કાપો તો અહીંયા બે વધે ચાર દુ આઠ જો ઘાતમાં લખવું હોય તો ત્રણનો વર્ગ અને બે એટલે બે નો વર્ગ એટલે છ નો વર્ગ એટલે છત્રીસ હવે તમને ઓપ્શન ઉપર તમારે જવાનું રહે પોસિબિલિટી આપણે લાવવાની છે એટલે આમાં ગમે એટલી લાવી શકીએ અગેન સેમ કોન્સેપ્ટ આ આવી જ ગયો ને બારની ચાર ઘાત નવની ત્રણ ઘાત આવી ગયો છે આવી ગયો છે આ આવી ગયો છે ચાલો ત્રણસો દાખલા આપણા પૂરા થઈ ગયા આપણા જીસીઆરટીની સિરીઝ ચાલુ કરીને એના ત્રણસો દાખલા પૂરા થઈ ગયા જોજો ત્રણની ની સાત ઘાત એટલે ત્રણ નો ગુણાકાર સાત વખત ચાર વખત ગુણાકાર વખત ગુણાકાર ઝીક બોલાવો ઝીક બધું ઉડે ને ત્યારે મીંડી નું આવે ત્યારે એક આવે એક રાઈટ આન્સર થશે કોઈ પણ ઘાત હોય એક પ્લસ કોઈ પણ ઘાત એક ઘાત પણ રાઈટ આન્સર ઘાત એક કોઈ પણ કાઉસ છે કોઈ પણ ની જીરો ઘાત એક એક પ્લસ એક બે એના ગુણા એક એટલે બે ચાલો જુઓ અહીંયા આધાર પણ અહીંયા જોજો અહીંયા બે ની આઠ ઘાત છે અને ચારની ત્રણ ઘાત છે તમે આમાં બે કામ કરી શકો કે ભાઈ ચાર છે ને આ બેની આઠ ઘાત એના ગુણા એની પાંચ ઘાત માઇનસ ત્રણ કેમ છે માઇનસ ત્રણ આધાર સમાન ભાગાકાર એટલે બાદ બાકી હવે આ ચાર છે એને બેનો વર્ગ લખાય અને આખા કાઉસમાં ત્રણ તો એ છ થઈ ગયા તો અહીંયા બેની આઠ ઘાત માઇનસ છ એના ગુણા એની બે ઘાત અને આમાંથી જાય એટલે બેની બે ઘાત એની બે ઘાત અને ડાયરેક્ટ લખી શકો બે એની આખા કાઉન્સમાં બે ઘાત અથવા ફોર એ સ્ક્વેર લખી શકો ઈચ્છા પડે એમ તમે લખી શકો ઓકે અહીંયા આપણને શું આપેલું છે આધાર સમાન છે એટલે એ ભાગાકાર છે એટલે ઘાતની બાદ બાકી એટલે એનો વર્ગ આવે ઘાતની બાદ બાકી પાંચ માઇનસ ત્રણ પ્રમાણભૂત સ્વરૂપમાં લખો પ્રમાણભૂત સ્વરૂપ એટલે એટલે તમારે ખાલી પહેલો ડિજિટ રાખવાનો બાકીનાની મીંડી બનાવી દેવાની કઈ રીતે હું જો કહું આ અહીંયા પોઈન્ટ છે તો ફાઈવ પોઈન્ટ નાઇન એટ ફાઈવ થ્રી પોઈન્ટ કેટલી વખત આવ્યો એક બે અને ત્રણ સ્ટેપ આગળ આવ્યો તમારે ગુણા દસની ત્રણ ઘાત કરી દેવાની એકવાર જોજો અહીંયા પોઈન્ટ લાવવાનો છે સાહેબ આમાં તો પોઈન્ટ જ નથી તો પોઈન્ટ હંમેશા સંખ્યા છેડે હોય પહેલાં અહીં લખી દો ત્રણ પોઈન્ટ ફોર થ્રી હવે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા કદમ આવ્યો છ એટલે દસની છ ઘાત જોજો અહીંયા પહેલાં લખી દો થ્રી પોઈન્ટ નાઇન ઝીરો એટ સેવન એટ એના ગુણા એક બે ત્રણ અને ચાર એટલે કેટલા આવશે દસની ચાર ઘાત હવે આ ત્રણ હશે ને એ તમારા ઘેરથી કારણ કે આમાં સેમ ટુ સેમ લોજિક છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલું છે તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખો જો ફરીથી પોઈન્ટ કાંઈ નહીં પહેલાં લખી નાખો હવે એના ચાર પાંચ છ સાત અને આઠ ત્રણ આ પોઈન્ટ અહીંયા આવી ગયો એટલે આઠ એવો એટલે અહીંયા આઠ આનું જોજો અહીંયા ત્રણ એના ગુણા દસની ની અહીંયા પોઈન્ટ હોય એક બે ત્રણ ચાર પાંચ છ આઠ કેટલી આવી દસની આઠ ઘાત એકમ કયો છે મીટર પ્રતિ સેકન્ડ અહીંયા કયો એકમ હતો મીટર અહીંયા જુઓ વન પોઈન્ટ ટુ સેવન ફાઈવ સિક્સ ઇન ટુ પોઈન્ટ અહીંયા હશે એક બે ત્રણ ચાર અને પાંચ છ અને સાત એટલે દસની સાત ઘાત એકમ થશે મીટર તો હવે આ રીતે કામ કરે છે સેમ ટુ સેમ છે આ તમારા ઘેરથી ઓકે તો અહીંયા આપણું ઘાતાંક ધોરણ સાતના લેવલનું પૂરું થાય છે આપણું ઘાતાંક ધોરણ સાતના લેવલનું પૂરું થાય છે ઘાતાંક પૂરું થાય એટલે ચેપ્ટર નંબર અગિયાર આપણે શું થાય છે પૂરું થાય છે ચેપ્ટર નંબર અગિયાર આપણું અહીંયા પૂરું થાય છે એટલે આપણા ટોટલ ચેપ્ટર કેટલા પૂરા થયા એક બે ત્રણ ચાર અને આપણા પાંચ ચેપ્ટર પૂરા થયા ધોરણ સાતના આપણા પાંચ ચેપ્ટર પૂરા બારમાંથી પાંચ પૂરા સાત બાકી છે એ પણ ધીમે ધીમે નેક્સ્ટ લેક્ચરમાં પૂરા કરી નાખીશું અગિયાર સપ્ટેમ્બર સુધી આપણે એક ઓફર રાખેલી છે કે તમે વેબ સંકુલનો કોઈ પણ કોર્સ ખરીદોને તો ત્રણ મહિના માટે તો એ બારસો નવ્વાણુંમાં મળવા પાત્ર છે છ મહિના માટે ખરીદો ને તો ચોવીસોને નવ્વાણુંમાં મળવાપાત્ર છે અને બાર મહિના માટે ખરીદો ને તો ત્રણ હજાર નવસો ને મળવા પાત્ર છે ઓફરનો લાભ લેવો હોય વહેલાં તો પહેલાં ધોરણે લઈ લેજો મસ્ત ઓફર છે તો બસ બાકી તો કંઈ કહેતો નથી અને અહીંયા સુધી રાખીએ છીએ મેથ્સ બાય વેબ સંકુલની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્કસ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ